गहन राज को कर नमन करो महान यह काज आत्मज्ञान की प्राप्ति है मंगलमय सुख साज मंगलमय सुख साज। चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र छे, ज्ञान मात्र छे, हूँ शुद्ध चैतन्य मात्र ज्ञान मात्र भगवान आत्मा छु। प्रति समय आ जागृति बनी रहे आ जागृति नु नाम धर्म छे। देहनी प्रत्येक क्रियाना काले अने विकल्पोना वहता प्रवाहना काले ज्ञानी ने निरंतर जागृति वर्ते छे के हूँ चैतन्य तत्व आ देहनी कोई पण क्रिया मा के विकल्पोना वहता प्रवाह मा क्यांय मळ्यु नथी भळ्यु नथी एवं शुद्ध चैतन्य तत्व छु। प्रति समय पोतानी शुद्ध चैतन्य सत्तानो बोध आत्म जागृति एज धर्म छे। चैतन्य तत्वनी स्वसंवेदन प्रत्यक्ष निर्विकल्प अनुभूति थता देह होवा छताय देहातीत दशा प्रगट थाय छे। एटलोज नहीं विकल्प होवा छताय विकल्पातीत दशा प्रगट थाय छे। चैतन्य तत्वनी निर्विकल्प अनुभूति थता आत्मा मा अतींद्रिय आनंद नो सागर उछळे छे। तेम छताय ज्ञानी नु एकत्व ज्ञानी नु पोतापणु ए अतींद्रिय आनंद ना सागर मा थतु नथी के जे अतींद्रिय आनंद ना सागर नो जन्म थयो छे। अने त्यारे पण ज्ञानी नी दृष्टि चैतन्य तत्व पर ज टकीने रहे छे। ए चैतन्य तत्व ज हूँ छू। प्रति समय पोतानी शुद्ध चैतन्य सत्ता नो बोध आत्म जागृति एज धर्म छे। चैतन्य तत्व त्रणेय काल मां मुक्त स्वरूप छे। कारण के ज्ञान एज आत्मा छे अने ज्ञान सदाई मुक्त छे।
જ્ઞાન નિરંતર પોતાનું જાણવાનું કાર્ય નિરંતર કરી રહ્યું છે. જાણવું 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 એવો જ્ઞાનનો પ્રવાહ વહી રહ્યો છે. ને જ્ઞાનની મુક્તિ એ જ આત્માની મુક્તિ છે, અને એ રીતે આત્મા સદાય મુક્ત છે. જે પણ પદાર્થો આત્માના જ્ઞાનમાં જણાય છે, એક સહેજ એવો જ્ઞાનનો પ્રવાહ હોય છે. એ જ્ઞાનના પ્રવાહને કોઈ રોકી શકે નહીં, કારણ કે એ આત્માનો સ્વભાવ છે. જેમ નદીના પાણીનો પ્રવાહ વહેતો હોય, એવી રીતે જ આ જ્ઞાનનો પ્રવાહ વહે છે. અને એ જ્ઞાનના વહેતા પ્રવાહમાં, એ જાણવા જાણવારૂપ કાર્યમાં, જગતના પદાર્થોને જે જાણવાનું કાર્ય ચાલી રહ્યું છે, જે જે પદાર્થો અત્યારે આત્માના જ્ઞાનમાં જણાય છે, એ જે જે પદાર્થો આત્માના જ્ઞાનમાં જણાય છે, એ પદાર્થો સામે છે. જેમ કે આ ટેબલ છે, ખુરશી છે, આ દિવાલ છે, આ બધા પદાર્થો એ આત્માના જ્ઞાનમાં જણાય છે. પણ આ જ્ઞાનમાં જ્યાં જાણવાનું કાર્ય થઈ રહ્યું છે, ત્યાં માત્ર જ્ઞાનનો પ્રવાહ વહે છે. એ જાણવું 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 એવો પ્રવાહ વહે છે. એ પ્રવાહ અનાદિકાળથી વહી રહ્યો છે અને અનંતકાળ સુધી વહેશે. પણ એ જે જ્ઞાનના પ્રવાહમાં એ જાગૃતિ નથી કે અહીંયા જે જાણવાનું કાર્ય ચાલી રહ્યું છે, એની અજ્ઞાનીને આજ સુધી ખબર નથી કે અહીંયા શું ચાલી રહ્યું છે. ને એટલા માટે તે કે એક વ્યક્તિને એના મિત્રએ આવીને સમાચાર આપ્યા કે તને ખબર છે કે તારા પાડોશીના ઘરમાં આગ લાગી? તો એ કહે છે કે મને ખબર નથી, કારણ કે મેં છાપામાં વાંચ્યું નથી કે પાડોશીના ઘરમાં આગ લાગી. એ વ્યક્તિ ઉપર આપણને હસવું આવે કે જે વ્યક્તિ કહે છે કે પાડોશીના ઘરમાં આગ લાગી એ મેં છાપામાં વાંચ્યું નથી, કારણ કે પાડોશીના ઘરમાં શું થયું એને જાણવા માટે છાપામાં વાંચવાની શું જરૂર છે. પણ એ વ્યક્તિ ઉપર આપણને હસવું આવે છે. પણ આપણી હાલત પણ આ જ છે કે અહીંયા એક કાર્ય થઈ રહ્યું છે, કાર્યની અજ્ઞાનીને ખબર જ નથી કે ચૈતન્યની અંતરમાં જાણવાનો એક પ્રવાહ વહી રહ્યો છે. અને એ પ્રવાહ વહી રહ્યો છે એની ખબર પણ ત્યારે પડે છે જ્યારે શાસ્ત્રના પાના ખોલે છે, ત્યારે ખબર પડે છે કે અહીંયા શું કામ ચાલી રહ્યું છે. આજ તો અજ્ઞાનીની અજ્ઞાનતા છે, અને એ અજ્ઞાનતાને દૂર કરવા માટે અને એ જ જ્ઞાનની પ્રાપ્તિ કે ચૈતન્યનું અહીંયા એક નિરંતર પ્રવાહ જ્ઞાનનો વહી રહ્યો છે. એ જાગૃતિ આવતા તે આ જગતમાં રહીને આ જગતથી ન્યારી એવી દશા પ્રગટ થાય છે. પૂરી રીતે અહીંયા જેટલા પણ પદાર્થો, આ બધી જ ઘટનાઓ, એ બધા જ વિકલ્પો જે જ્ઞાનમાં એવી રીતે સ્થાપાયેલા હતા, શ્રદ્ધામાં એવા રૂપે કોતરાયેલા હતા કે આ બધામાં ક્યાંક ને ક્યાંક હું છું, એ બધું જ એક સમયના પુરુષાર્થથી એવી રીતે સાફ થાય છે અને શુદ્ધ ચૈતન્ય તત્વ અનુભવમાં આવે છે. અનાદિથી જેમાં કોઈ પણ પરદ્રવ્યનું મળવાનું થયું નહોતું, અનાદિથી જેમાં કોઈ પણ પરદ્રવ્યનો પ્રવેશ થયો નહોતો, જેને કોઈ પણ પરદ્રવ્યની સ્પર્શના થઈ નથી, એવા શુદ્ધ ચૈતન્યની અનુભૂતિ એ અંતર્મુક્તતા પ્રગટ થાય છે. ને એ જીવ નિકટકાળમાં જ આ દેહરહિત દેહાતીત દશાને પામે છે. પણ એના પહેલાં તે એની દશા એવી થઈ ગઈ છે કે શરીર હોવા છતાંય તે એ દેહાતીત છે. એને જ પરમ કૃપાળુ દેવ કહે છે કે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. એટલો બોધ અંતરમાં છે. વાસણમાં પાણી છે, એ પાણી વાસણમાંથી બહાર નીકળ્યું નથી, એ પાણી બરફ બનીને એ વાસણમાંથી નીકળ્યું નથી, એ બરફ બનીને એ પાણી વાસણમાંથી નીકળશે ત્યારે પણ એ પાણીનો જે આકાર, એ બરફનો આકાર એ વાસણ જેવો રહેશે.
મોક્ષમાં આત્માનો આકાર આ દેહના જેવો જ આકાર રહેશે, કિંચિત ન્યૂન હશે. એ બરફનો આકાર એ પાષણના આકાર કરતાં થોડો ઓછો થયો કે બહાર નીકળ્યો. એ કિંચિત ન્યૂન આકારે ત્યાં આત્મા મોક્ષમાં ત્યાં સિદ્ધાલયમાં એ બિરાજમાન હશે. પણ અહીંયા એટલો બોધ થઈ જાય કે પાણી જે છે એ પાણી પાત્રના કારણે નથી, પાણી પોતાના કારણે છે. એ બે વચ્ચેનો ભેદ, એ ભેદ સમજમાં આવવાનો અર્થ જ છે કે દેહમાં રહીને દેહાતીત દશા, કે આ દેહમાં રહીને મારી જે સત્તા છે એ મારું અસ્તિત્વ પોતાના કારણે છે, આ પરમાણુઓના કારણે નથી. મારી આજુબાજુમાં અહીંયા ઘણા બધા પદાર્થો છે, પણ એ બધા પદાર્થો હોય કે એ બધા પદાર્થો ન હોય, મારી સત્તા પોતાના કારણે છે. એ પોતાના કારણે પોતાનું અસ્તિત્વ છે એ જાગૃતિ રહીને, એટલું જ નહીં વહેતા વિકલ્પોના પ્રવાહમાં પણ એ જાગૃતિ રહી કે પોતાની સત્તા પોતાના કારણે છે. એ પડદા ઉપર રંગબેરંગી દ્રશ્યો આવે છે, પણ એ રંગબેરંગી દ્રશ્યો એ દ્રશ્યોના કારણે પડદાનું અસ્તિત્વ નથી. એ પડદાની સત્તા, પડદાનું હોવા પણ પોતાના કારણે છે, એ રંગબેરંગી દ્રશ્યો આવે કે ન આવે. આ જે ચિત્ર વિચિત્ર વિકલ્પોના તરંગો આત્મામાં ઉત્પન્ન થાય છે, પણ એ ભાવોના કારણે હું નથી, એટલે કોઈ પણ પ્રકારના વિકારી ભાવોની ઉત્પત્તિ થાય, પ્રતિ સમય એ જાગૃતિ રહી કે આ વિકારોના કારણે હું ક્યાંય નથી. દીકરા પ્રત્યે પ્રેમનો ભાવ ઉત્પન્ન થયો, પણ એ પ્રેમનો જે ભાવ થયો દીકરાના કારણે તો હું નથી, પણ દીકરા પ્રત્યેના પ્રેમના ભાવના કારણે પણ હું નથી, મારી સત્તા પોતાના કારણે છે. કારણ કે આ પ્રેમનો ભાવ પણ એ પડદા ઉપર આવેલું એક દ્રશ્ય છે. અને આવા કેટલાય દ્રશ્યો આ પડદા ઉપર આવી ગયા, અને જે દ્રશ્યો આજે નથી તેમ છતાંય પડદો ટકેલો છે. અને આ જે દ્રશ્ય અત્યારે આવ્યું છે એ પણ હંમેશા માટે નહીં હોય, તેમ છતાંય પડદો ટકીને રહેશે. એ પડદાની અંતરમાં એવી રીતે સ્વરૂપની નજીક જઈને એ સ્વરૂપને દેખે, અને એ પડદાને કોઈ અસર થતી નથી. એટલે તો આગનું દ્રશ્ય આવ્યા પછી પાણીનું દ્રશ્ય પડદા ઉપર આવે છે. એ આગના દ્રશ્યના લીધે પડદાને કોઈ ફરક પડતો નથી, એટલા માટે તો પાણીનું દ્રશ્ય પડદા ઉપર દેખાય છે. નહીં તો આગના દ્રશ્યના કારણે પડદો બળી ગયો હોત તો પાણીનું દ્રશ્ય દેખાત કોના ઉપર? એ ક્રોધના ભાવનું દ્રશ્ય જે આત્મામાં આવ્યું, એ ક્રોધ આવ્યો ને ગયો, પણ એ ચૈતન્યની નિર્મળતા અને શુદ્ધતાને કંઈ ન કરી ગયો. એટલે તો આગલા સમયે જે અહંકારનો ભાવ આવ્યો એ ખબર પડ્યો કે હવે મને અભિમાન આવ્યું છે. એ જેને ખબર પડી છે, એ ખબર પડી એ તો સદાય નિર્મળ છે, શુદ્ધ છે, જે બધું જ જાણે છે કે આ ભાવો આવે છે અને ભાવો જાય છે. એ વિકારો આવે છે અને વિકારો જાય છે, પણ એ વિકારો એના અંદર મળતા નથી. અને આ જાગૃતિ જ્ઞાનીને છે. એ તેલનું ટીપું પાણીના ઉપર તરી રહ્યું છે, પણ પાણીના અંદર તળીએ તો એ તેલનું ટીપું ક્યાંય પહોંચ્યું નથી. આ રાગ અને દ્વેષના વિકલ્પો એ આત્માની પર્યાયમાં તરી રહ્યા છે, આત્માની અવસ્થાઓમાં તરી રહ્યા છે, પણ એ ચૈતન્યની ઊંડાણમાં, શુદ્ધાત્મ તત્વની ઊંડાણમાં ક્યાંય નથી. અને જ્ઞાની એ ઊંડાણમાં જઈને આત્માને અનુભવે છે. દુનિયાને દેખાય છે કે આ પાણીના ઉપર તેલ છે, પણ જ્યાં જઈને એ વ્યક્તિ અનુભવ કરે છે ત્યાં કોઈ તેલ નથી. દુનિયાને દેખાશે કે તમારામાં રાગ અને દ્વેષના ભાવ પડ્યા છે, પણ એ રાગ દીકરા પ્રત્યે, પુત્ર પ્રત્યે, આજે પરિવાર પ્રત્યે, સગા સંબંધી પ્રત્યે, બધા પ્રત્યે તમને રાગના ભાવ પડેલા છે, પણ એ રાગના ભાવ હોવા છતાંય તે તમે એની પાછળ જે ચૈતન્યની શુદ્ધતામાં ડૂબકી મારી શકો છો. એ એવી રીતે તે કે જેવી રીતે કોલસાની ઉપર રાખ હોય, તેમ છતાંય તે તમે કોલસો ગરમ છે એવો અનુભવ કરી શકો છો. એ રાખ તમને કોલસો ગરમ છે અનુભવ કરવામાં બાધક નથી. એટલા માટે તે જ્ઞાનીઓને હજી પરમાત્મ દશા, હજી વિતરાગતા પૂર્ણરૂપે પ્રગટ થઈ નથી. હજુ રાગનો ભાવ છે, હજુ ઉપદેશ આપવાનો ભાવ છે, ઉપદેશ સાંભળવાનો ભાવ છે, શાસ્ત્ર લખવાનો ભાવ છે, શાસ્ત્ર વાંચવાનો ભાવ છે. આ ભાવ જ્ઞાનીઓને આવે છે, પણ તેમ છતાંય તે એ ચૈતન્યની શુદ્ધતાની અનુભૂતિ થઈ શકે છે. એટલા માટે તે અંતરમાં ઉતરીને
અંતરમાં જઈને એ સ્પર્શના થતા આ ખ્યાલમાં આવે, અનુભવમાં આવે. નજીક જઈને જો સ્પર્શ ના થાય તો જ ખબર પડે, દૂરથી જોતા એમ જ લાગે કે કોલસાની ઉપર રાખ છે. બિલકુલ નજીક જઈને સ્પર્શ ના થાય તો ખબર પડે કે રાખ તો કઈ બાધક બનતી નથી. એવી રીતે કોઈ પણ પ્રકારના વિકારના ભાવો હોય તમે નિરાશ ન થશો. એ વિકારી ભાવના કાળે પણ એ શુદ્ધ ચૈતન્યની અનુભૂતિ થઈ શકે છે. અને ખાસ એ કે કોલસાને જ્યારે તમે ગરમ છે એવો અનુભવ તમે કરતા જાઓ, જેટલો ગરમ છે એવો અનુભવ તમે કરતા જાઓ એટલી એટલી રાખ ખરતી જાય છે. એવી રીતે ચૈતન્યની શુદ્ધતાની આત્માની અનુભૂતિ જેમ જેમ થતી જાય છે એમ એમ હવે જે રાગના ભાવો પડ્યા હતા એ પણ દૂર થતા જાય છે ને વિતરાગતા પ્રગટ થતી જાય છે. અને એક સમય એવો આવે છે કે પૂર્ણ વિતરાગતા પ્રગટ થતાં જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. પણ એ મુક્તિની પ્રાપ્તિ પહેલા, મોક્ષની પ્રાપ્તિ પહેલા જ એ મુમુક્ષુના લક્ષણ કેવા હોય એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. મુમુક્ષુનો અર્થ જ એ છે કે જેને મોક્ષની ઈચ્છા છે, મોક્ષ જેને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા અંતરમાં જાગી છે, અને જેને સંસાર દુઃખરૂપ લાગ્યો છે. ને સંસાર દુઃખરૂપ લાગ્યો છે એટલે કે કોઈ સંયોગો દુઃખરૂપ નથી લાગ્યા, પોતાના વિકલ્પો જ દુઃખરૂપ લાગ્યા છે, પોતાના ભાવો જ દુઃખરૂપ લાગ્યા છે. બહારના સંયોગોમાં કોઈ દુઃખ અને સુખના ભાવ નથી, કારણ કે બહારના કોઈ સંયોગોમાં ઈષ્ટ અનિષ્ટ છે જ નહીં. એ ઈષ્ટ અનિષ્ટ જે છે એ પોતાના ભાવોમાં છે. એ જે વિચારોમાં વિકલ્પોમાં જે ચાલી રહ્યું છે કે આ ઈષ્ટ છે ને આ અનિષ્ટ છે, એ ભાવ જ મિથ્યા છે. જે કપડાં આપણે પહેર્યા છે, કોઈ એમ કહે કે આ કપડાં સારા છે કે ખરાબ છે, તમે એમ કહેશો કે આ કપડાં બહુ સારા છે. પણ કોઈ ફિલ્મ સ્ટારને પૂછ્યું કે આ કપડાં કેવા છે, કે આ કપડાંમાં કંઈ રાખ્યું નથી, આ કપડાં બિલકુલ સારા નથી, ખરાબ છે. પણ ખરેખર એ કપડાં સારા છે કે ખરાબ છે, કપડાં કંઈ નથી, કપડાં માત્ર કપડાં છે, એમાં સારું પણ નથી ને ખરાબ પણ નથી. સમુદ્ર કેવો છે, સારો છે કે ખરાબ છે, બહારથી જોઈએ છે તો સમુદ્ર બહુ સારો છે. પણ એક વ્યક્તિને સમુદ્રમાં ડૂબતી દેખીને પૂછ્યું કે સમુદ્ર કેવો છે, એ કહે છે દુનિયામાં સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ સમુદ્ર છે. પણ સવાલ એ છે કે સમુદ્ર સારો છે કે ખરાબ છે? સમુદ્ર ન તો સારો છે ન ખરાબ છે, સમુદ્ર પાણીનો સમૂહ, પાણી માત્ર છે, બીજું કંઈ નથી. આપણી કલ્પનાઓ જ એવી છે કે આ સારું છે ને આ ખરાબ છે. કોઈ ઘટના ઘટી કે 1 લાખ રૂપિયા ઘરમાં પડ્યા હતા ને ચોર આવીને લઈ ગયો, સારું થયું કે ખરાબ થયું? કોઈ અજ્ઞાની જેના ઘરમાં ચોરી થઈ કહેશે કે આ બહુ ખરાબ થયું, એના પરિવારજનો કહેશે કે આ બહુ ખરાબ થયું. પણ જે ચોરને પૂછ્યું ને ચોરના પરિવારજનોને પૂછ્યું કે આ સારું થયું કે ખરાબ થયું, એ કહેશે કે આજે બહુ સારું થયું. પણ આ ઘટના જે ઘટી એ ઘટના સારી ઘટી કે ખરાબ ઘટી, પ્રશ્ન એ છે. ઘટના ન તો સારી ઘટી છે ન ખરાબ ઘટી છે, ખાલી આ તિજોરીમાં જે ધન પડ્યું હતું એ ધન હવે બીજી તિજોરીમાં ગયું. એમાં સારું અને ખરાબ જે આ બંનેની કલ્પના છે, એકના માટે ખરાબ છે બીજાના માટે સારું છે, પણ ખરેખર તો એ જે થયું એમાં ન ઈષ્ટ છે ન કંઈ અનિષ્ટ છે, એ માત્ર થયું છે. ને આખા જગતની વ્યવસ્થા એવી સુવ્યવસ્થિત છે કે એમાં કશું જ તે સારું ને ખરાબ ઈષ્ટ અનિષ્ટ નથી, કારણ કે જગતમાં કંઈ ઈષ્ટ અનિષ્ટ હોય તો એને જાણવાવાળા ભગવાન, એ જાણવાવાળા ભગવાનના કેવળ જ્ઞાનમાં પણ ગડબડ થઈ જાય, કારણ કે કેવળ જ્ઞાન પણ પછી ઈષ્ટ અનિષ્ટ એવું જાણવા લાગે તો દુઃખી થાય. એટલા માટે જ તે આ દેશનું જે શાસન ચાલી રહ્યું છે, આ દેશની સરકાર ચાલી રહી છે, એ અનિષ્ટ છે, બધું બરાબર નથી ચાલી રહ્યું. આ તમારા માટે એમ છે કે બરાબર નથી ચાલી રહ્યું, પણ ચલાવનાર તો કહે છે કે આજ તો અમારો પ્લાન હતો, આ રીતે તો અમારે ચલાવવું હતું, બધું જ બરાબર ચાલી રહ્યું છે. કોઈના માટે બરાબર ચાલે છે, કોઈના માટે બરાબર નથી, પણ જે બરાબર નથી એ પણ ભગવાન કહે છે કે બધું જ બરાબર થઈ રહ્યું છે. એટલા માટે તો એક ગરીબની ઝૂંપડીનું શૂટિંગ કરવાનું છે, અને ગરીબની ઝૂંપડીનું એક શૂટિંગ કરવા માટે એક ત્યાં સ્ટેજ એવી રીતે ત્યાં તૈયાર કરવામાં આવ્યો, એવી રીતે ત્યાં બધું જ ગોઠવણ કરવામાં આવી કે એક વાટકો આડો પડ્યો છે, થાળી એમ આડી અવળી પડી છે, ગ્લાસ એમ ઢળેલો પડ્યો છે, છોકરું એક રડી રહ્યું છે, બધી વસ્તુ વેર વિખેર આમ બધી એવી રીતે મૂકેલી હતી. અને એક વ્યક્તિને આવીને પૂછ્યું કે બતાવ કે આ કેવી રીતે છે, બધું બરાબર છે કે નહીં? એ વ્યક્તિએ કીધું કે બધું જો આડું અવળું, આ ક્યાં આડું અવળું બધું પડ્યું છે.
થોડી વાર પછી ફિલ્મના ડાયરેક્ટરને બોલાવ્યા કે કેમ છે આ બધું, તો કે બિલકુલ બરાબર છે, આમ જ હોવું જોઈએ. જે આડું અવળું છે એ પણ બરાબર જ છે, કારણ કે જે રીતે શૂટિંગ કરવાનું છે એ રીતે બધું બરાબર છે. એટલે જ્યારે તમારી દ્રષ્ટિ એવી થઈ જાય કે જગતમાં જે ઊંધું 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 મને લાગે છે એ પણ આમ જ થવા યોગ્ય છે, તરત સ્વીકાર ભાવ આવતા જે અનંત અનંત આકુળતા, ક્રોધ, કશાય, વિકાર એ બધાથી સહેજે મુક્તિ થાય છે. અંતરમાં એક ક્ષણ માટે શાંતિનો અનુભવ થાય છે. તરત જ તમે ત્યાંથી એવી રીતે આમ મુક્ત થઈ જાઓ છો કે બસ આ બધું જ જે છે એ બધું જ બહારમાં જે થઈ રહ્યું છે એના કારણે નહીં, અંદરમાં એ જે અંદરમાં એકત્વ મમત્વનો કર્તૃત્વ અને ભોક્તૃત્વના ભાવનો કચરો છે એના કારણે છે. દીકરો જે છે એ દીકરાનું સારું થાય, દીકરાનું સારું થાય, દીકરાનું સારું થાય, આ બધા ભાવ છે, આ બધા ભાવ ચાલી રહ્યા છે, પણ એ દીકરાના માટે બિલકુલ નથી. કારણ કે જેવું મરણ થયું, મરણ થતા તે દીકરાનું જે થાય તે થાય, કંઈ નથી પડી. હવે સુવર તરીકે જન્મ થયો છે ને સુવરના બચ્ચા, એ બચ્ચાએ દૂધ પીધું કે નથી પીધું, એ બચ્ચાને દૂધ પીવડાવશે, કારણ કે હવે એને બચ્ચાની સુવરના બચ્ચાની પડી છે. કૂતરી તરીકે જન્મ થયો ને તો હવે આગળ જતા કૂતરીના ગલુડિયા, એ ગલુડિયાની એને પડી છે, કારણ કે આત્મા એનો એ ત્યાગ્યો છે. એને અહીંના બહારના કોઈ પણ સંયોગોમાં નથી ને, આપણું અનાદિથી આવું થયું છે. આપણે જ્યાં પણ જન્મ લીધો છે ત્યાં એના એવા ગુલામ બની ગયા છીએ. જન્મ્યા ત્યારે કોઈ ખબર જ નથી, જન્મ્યા ત્યારે કોઈ એક મિત્ર નહોતો ને કોઈ શત્રુ નહોતા, કાંઈ ખબર નથી. એ કુંવારી નજરે આ જગતને આમ જોતા હતા, ખબર જ નથી આને ખુરશી કહેવાય, આને ટેબલ કહેવાય, આને દિવાલ કહેવાય, આને પંખો કહેવાય, આ કાંઈ ખબર નથી. એક કલાકનું બાળક જેમ જોતું હોય એને કાંઈ ખબર નથી. ધીરે 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 હજારો મિત્ર બન્યા ને લાખો શત્રુ બન્યા ને અહીંથી શરીર છોડીને નીકળે છે. મનુષ્યનો ભવ પ્રાપ્ત થયો તો કે અનાદિકાળની વૃત્તિઓ પણ છૂટે, પણ મૃત્યુ એવી રીતે થયું કે હજારો મિત્ર ને લાખો શત્રુના એવા કશાયના કચરાને લઈને અહીંથી ગયો, પતન થયું. ઉન્નતિ ક્યાં થઈ? એટલા માટે આ જાગૃતિ વર્તે, પોતાના આત્માની એવી જાગૃતિ વર્તે કે જેના માટે હું અહીંયા આવ્યો છું, મારું અહીંયા આગમન થયું છે, એ કાર્ય થઈ રહ્યું છે કે નહીં. મુમુક્ષુનું પહેલું લક્ષણ છે કે સંસારમાં ક્યાંય પણ એને એમ નથી લાગતું કે આ કંઈક અયોગ્ય છે, બધું જ ઠીક છે, સ્વીકાર છે. અને એ કેવી રીતે થાય એના માટે હું તમને એક વાત કહું. એક વ્યક્તિની પાસે એક ઘોડો છે અને એ ઘોડો બાંધેલો હતો અને ત્યાં તે ઘોડો ત્યાંથી ખીલેથી જ્યાંથી બાંધ્યો હતો ત્યાંથી છૂટો થઈ ગયો અને જતો રહ્યો જંગલમાં, અને જંગલમાં ગયો. જેનો ઘોડો હતો એ ઘોડાના માલિકને બહુ દુઃખ થયું. કોઈએ પૂછ્યું, ગામના લોકો એની પાસે આવ્યા અને ગામના લોકો એને કીધું કે શું બહુ ખરાબ થયું, અમને સમાચાર મળ્યા આ બહુ ખરાબ થયું. આ વ્યક્તિ કહે છે, એમાં ખરાબ શું થયું, ઘોડો અહીંયા હતો હવે ક્યાંય ને ક્યાંય હશે, આમાં ખરાબ શું થયું, જે થયું તે થયું. થોડી વાર પછી એવું થયું કે થોડા દિવસમાં તે એ ઘોડો જંગલમાં ગયો તો જંગલમાંથી 15 જંગલી ઘોડાને લઈને આવી ગયો, અને જંગલી ઘોડા આવ્યા 15, અને ગામના લોકો પાછા આવ્યા કે થયું બહુ સારું થયું, ઓ 15 ઘોડા તમને મળી ગયા, બહુ સારું થયું. આ વ્યક્તિ કે બહુ સારું શું થયું, જે ઘોડા જંગલમાં હતા એવા અહીંયા છે, આમાં સારું થયું એ જોડવાની ક્યાં જરૂર છે, જે થયું તે થયું. પેલા તમે કહેતા હતા બહુ ખરાબ થયું, હવે કહો છો બહુ સારું થયું. એમાં એવું થયું કે એક જંગલી ઘોડો એવી રીતે દોડતો હતો ત્યાં તે કે આ જે ઘોડાનો માલિક એ શેઠ, એ શેઠનો નાનો છોકરો ત્યાં રમતો હતો, અને એ છોકરો રમતો હતો ને છોકરાના પગ ઉપર એ ઘોડાનો પગ પડ્યો કે પગ તૂટી ગયો. પાછા ગામના લોકો આવ્યા કે છે બહુ ખરાબ થઈ ગયું. આ કે ખરાબ શું થયું, સંજોગની વાત છે કે છોકરાનો પગ એ ત્યાં રહેવાનો હતો અને ઘોડાનો પગ ત્યાં પડવાનો હતો, આમાં ખરાબ જોડવાની ક્યાં જરૂર છે. ત્યાં તે પછી રાજાએ એ હુકમ કર્યો કે આ જેટલા પણ છોકરાઓ છે છોકરાઓએ બધાએ યુદ્ધ કરવા માટે જવાનું છે, કારણ કે કોઈ બીજા દેશમાં યુદ્ધ થાય તો એની તૈયારી તો કરવી પડશે, તો એના માટે તમારે બધાએ જવાનું છે, પણ જેના પગ તૂટી ગયો એને જવાની જરૂર નથી. તો ગામના લોકો આવ્યા કે અરે વાહ બહુ સારું થયું, તમારો છોકરો બચી ગયો. ક્યાં ખરાબ થયું સારું થયું, ખરાબ થયું સારું થયું, આ જ ચાલતું રહે છે. મર્દાની જેવું જીવન છે જેમાં કોઈ હોશ નથી, જાગૃતિ નથી, ઉલ્લાસ નથી, એમાં આનંદ નથી, એ મર્દા જેવું જીવન છે. તમે જોવ લોકોને જે મંદિરોમાં આવે છે,
એનો ચહેરો તો તમે એકવાર જો કે ભગવાનની સામે ઊભા છે ત્યારે કેવું મોઢું રાખીને ઊભા છે, એમાં ક્યાં ક્યાંય ઉલ્લાસ ને આનંદ અંદરમાં ક્યાંય દેખાય છે, એવી ક્યાંય શાંતિ અંતરમાં પ્રાપ્ત થયો એવું દેખાય છે? અને મંદિરમાં ચહેરો જેવો રાખ્યો હોય ને એ માણસને તમે દુકાનમાં જોવો, દુકાનનો ચહેરો જોવો, મંદિરનો જોવો, ક્યાંય પણ મેળ નહીં ખાતો હોય. આના ઉપરથી તમે સમજો કે આપણે આપણા કેટલા ચહેરા બનાવેલા છે, અને આ બધામાંથી બહાર નીકળી જવું એ જ મુમુક્ષુનું પહેલું લક્ષણ છે. જેવો છું હું આવો છું. અને એના માટે જ તે આજે સૌથી પહેલા જ તે હું એ વાત કહું કે સંસારના દુઃખથી પહેલા એટલો જ ભરાયેલો હોય, એને એટલો બોધ થયો. મને એક ઘટના સ્મરણમાં આવે છે. એકવાર એવું જ થયું, કાગડાને બધા જ તે એવી નિંદા કરતા હતા, કાગડાને ચેન ન પડે, કારણ કે કાગડો કાળો હતો. કાગડાને થતું કે હું કાળો છું, કાળો છું. રૂપાળો હોત તો કેટલું સારું હતું, હું કેવો કાળો છું, હું રૂપાળો હોત તો કેવું સારું હતું. પણ એકવાર જઈને પૂછી જોઉં એ હંસને કે તું રૂપાળો છો, તું આનંદમાં છો કે નહીં. અને કાગડો એ હંસની પાસે જાય છે અને હંસને પૂછે છે કે તું રૂપાળો છે, તું આનંદમાં છે કે નહીં. હંસ કહે છે હું આનંદમાં નથી, આનંદમાં તો પોપટ છે, કારણ કે મારે તો એક જ રંગ છે, પોપટને ઘણા રંગ છે, એ પોપટ વધારે આનંદમાં છે. કાગડો ગયો પોપટની પાસે અને પોપટને પૂછ્યું કે તું આનંદમાં છે કે નહીં. પોપટ કે હું આનંદમાં નથી, કારણ કે મારે તો બે જ રંગ છે, અસલી આનંદમાં તો મોર છે, રંગબેરંગી, એની કળા તમે જોઈ. કાગડો ગયો મોર પાસે ને મોરને પૂછ્યું કે તું તો આનંદમાં છે, પણ મોર આમ ક્યાંય મળ્યો નહીં, મોર મળ્યો તો એને પ્રાણી સંગ્રહાલયમાં મળ્યો. અને મોરે કીધું કે બધું છે, રંગ તો ઘણા બધા છે, પણ આ બંધન છે પિંજરાનું. પૂરી રીતે એટલો હોશથી ભરાયેલો હોય કે બસ ગમે ત્યાંથી હું મશીન લાવીશ ને રેતીમાંથી તેલ કાઢવા જઈશ તો તેલ નીકળવાનું નથી, કારણ કે રેતીમાં જ તેલ નથી. એવી રીતે તે કોઈ પણ પરપદાર્થમાંથી સુખ લેવા જાઉં છું અને પૂરી રીતે જાગૃતિ કે આ જૂઠો, આ વ્યર્થ, આ બિલકુલ વ્યર્થ પ્રયાસ થઈ રહ્યો છે, ખાલી હાથે પાછું આવવાનું છે. એ જ તો જાગૃતિ હોય, એ જ જાગૃતિ, એ જ જાગૃતિ ધર્મ છે. જે પતિ પત્નીની પાસે સુખ માંગે છે, થોડી વાર પછી એ એવી રીતે એનાથી મોઢું ફેરવીને પડ્યો છે કે કાંઈ નહીં, થોડી વાર પછી એમ કે આનાથી મને સુખ મળશે, આનાથી મને સુખ મળશે. જો એ સંસારના ભોગોમાં સુખ હોત તો આ અચાનક આ શું થયું? પૂરી રીતે જાગૃતિને હોશથી કે બસ આ રાખની બનેલી દિવાલમાં ક્યાંય પણ સુખ નથી, એ જાગૃતિનો વિચાર પ્રારંભ થાય. સંસાર પૂરો દુઃખથી ભરેલો છે એવો એક વિચાર ચાલુ થાય, એ વિચારથી જ મુમુક્ષુતા પ્રગટ થશે. કૃપાળુદેવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં 138મી ગાથામાં આ મુમુક્ષુના લક્ષણ કયા છે, અને સૌથી પહેલાં જે કહ્યું છે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, આ મુમુક્ષુના લક્ષણ છે જેના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. સૌથી પહેલા દયાથી શરૂઆત કરી છે કે જો દયા નથી તો મોક્ષ બહુ દૂર છે. જેનું હૃદય એટલું કોણું નથી, જે તૈયાર થયો એવી રીતે, જેટલું પ્રાપ્ત થયું એટલું ઘણું છે, પૂરી રીતે એવી જાગૃતિ વર્તે. પોતાનો દીકરો બીમાર છે, દીકરાને દવાખાને લઈને જાય છે, ડોક્ટર આવ્યા જ નથી, દીકરો બીમાર છે, ડોક્ટર આવ્યા નથી, એટલો બધો ગુસ્સો આવે છે કે ડોક્ટર નથી, આ દવાખાનું શું છે, મારા દીકરાને આટલો બધો તાવ આવ્યો છે, ડોક્ટર નથી, ડોક્ટર નથી, ડોક્ટર નથી, અધૂરું જાણ્યું છે એટલે ગુસ્સો આવે છે. કલાક પછી ડોક્ટર આવે છે કે તમને ખબર નથી મારો છોકરો આટલો બધો બીમાર છે, અરે આમ નામ ક્યાં આટા મારો છો તમે, કેટલો બધો ગુસ્સો આવે છે. પણ ડોક્ટર પછી કહે છે ક્ષમા કરજો, મારો એકનો એક જુવાન દીકરો હતો, એનું મરણ થયું હતું, અગ્નિ સંસ્કાર, અગ્નિદાહ આપીને અત્યારે આવી રહ્યો છું, થોડું આવવામાં મોડું થઈ ગયું. પૂરું જાણે તો ખબર પડે, અને એમ જ તે આપણે કેટલા પ્રકારના કશાયને રાગ દ્વેષના ભાવો અજ્ઞાનતામાં જ કરતા હોઈએ છીએ. અજ્ઞાનતાથી જ તે કશાયના ભાવ થાય છે. એટલે ઘણીવાર તમને પણ આવું થયું હશે
કે નાવા માટે બાથરૂમમાં જતા હતા, તૈયાર થવું હતું ને કિંમતી હાર હતો ને હાર ત્યાં પથારીમાં મૂક્યો હતો, છોકરાઓ રમતા હતા ને રમતા રમતા ઓશીકું એની ઉપર પડી ગયું. તમે બાથરૂમમાંથી બહાર આવ્યા ને જોયું હાર ક્યાં ગયો, બસ પહેલો જ તે નજર જશે કે નોકરે ચોરી લીધો હશે. હજી જોયો નથી પણ એ દેખાતો નથી, અજ્ઞાનતા, ખબર નથી ક્યાં છે, એમાં કેટલા કેટલા રાગ દ્વેષના ભાવ થાય છે. ઘરમાં કોણ આવ્યું હશે, પહેલાં જ નોકર ઉપર નજર જશે, પછી કોઈ એવા મહેમાન ઉપર નજર જશે જે ગરીબ પરિવારથી આવ્યા હશે, પછી ન જાણે કેવા કેવા વિચાર આવશે. કલાક સુધી આ વિચાર ચાલશે અને ઓશીકું હટતા જ તે હાર દેખાશે, હાર મળી ગયો, હાર મળી ગયો. પણ કલાક સુધી જે ભાવ થયા ને ભાવથી જે કરમ બંધાય એ કરમ નહીં જાય, એ કરમ પડ્યા રહેશે. હાર મળી ગયો એ કરમ જે છે એ બંધન બંધન છે. હવે હવે એ બંધન આત્મા એને ભોગવવાના છે. એટલા માટે આ પ્રતિ સમય આ જાગૃતિ રહી. વ્યર્થમાં જ કેટલા પ્રકારના કશાયના કર્મના એ બધા આપણે વ્યર્થમાં જ બાંધતા હોઈએ છીએ. ફિલ્મના પડદા ઉપર જે રંગબેરંગી દ્રશ્યો આવે છે, એ હીરો અને વિલન આમ લડતા હોય, આપણને અંદરમાં એમ જ થાય કે વિલનને મારે, વિલનને મારે, વિલન માર ખાય, હીરોને કાંઈ ન થવું જોઈએ. અહીંયા કેટલાય ભાવ આવે છે. ત્યાં એની એક્ટિંગ કર્યા પછી બધા બેઠા હોય છે, ચા પાણી પીતા હોય છે, પણ આપણને એ ભાવ આવે છે અહીંયા કે આમ કરે, આમ કરે, આમ કરે. ત્યાં બધું નકલી છે, ત્યાં નકલી છે, પણ નકલીમાં જે અહીંયા ભાવ થઈ રહ્યા છે, ભાવ નકલી નથી, એ ભાવ અસલી છે. અને અસલી ભાવના જે કર્મના ફળ ભોગવવાના છે અસલી છે, કારણ કે ભાવ તો અસલી છે. ને એટલા માટે જ તે આ જાગૃતિ રહી કે જેટલી પણ અંદરમાં કઠોરતા છે, કઠોરતા મટતી જાય. અજ્ઞાનતાને લઈને જેટલા પણ ભાવો થઈ રહ્યા છે રાગ દ્વેષના, માટે દયાનો ભાવ, કોઈની પણ પીડાને દેખીને એમ જ ભાવ આવે કે આ પીડા એક આત્માની પીડા છે, એમાં મારી ને બીજાની નહીં, આ આત્માની પીડા છે. અંદરમાં એક કરુણાનો ભાવ આવ્યા વગર, દયાનો ભાવ આવ્યા વગર રહેતો નથી. એક છોકરાના જીવનની ઘટના મને સ્મરણમાં આવે છે. મમ્મીની પાસે જઈને કહે છે કે મમ્મી મને કંઈ પૈસા આપ. કે સેના માટે જોતા છે? કે મમ્મી મારા બધા જ મિત્રો છે મેળામાં જાય છે અને મારે મેળામાં જવું છે. મને આપને પૈસા. કેટલા જોતા છે? કે ત્રણ આના આપ. ત્રણ આના જ ખાલી માંગ્યા, આપ્યા. બધા મિત્રો ગયા મેળામાં ગયા અને મેળામાં જઈને પછી મેળામાંથી બધા પાછા આવ્યા. માએ છોકરાને પૂછ્યું કે કેવું રહ્યું, બધાએ શું કર્યું? કે બધાએ ખાધું, કોઈએ કંઈ ને કંઈ ત્યાં ફ્રૂટ ખાધું, કોઈએ કંઈક ચેવડો ખાધો, કોઈએ પછી કંઈ રમકડું લીધું, બધાએ કંઈક ને કંઈક મેળામાંથી લીધું, ખાધું, પીધું. આને પૂછ્યું કે તે શું કર્યું? કાંઈ બોલ્યો નહીં છોકરો. છોકરો કંઈ બોલ્યો નહીં, માને ગુસ્સો આવી ગયો કે કંઈ નહીં, ક્યાં ગયા પૈસા? કે કાંઈ ન બોલે, માની સામે ને સામે જોતો હતો. માને બહુ ગુસ્સો આવી ગયો કે આ ક્યાંક ને ક્યાંક પૈસા એને ક્યાંક પાડ્યા લાગે છે. તો જોરથી ગુસ્સામાં માએ પછી એક તમાચો માર્યો, બોલતો નથી ક્યાંય, ક્યાં ગયા ત્રણ આના તને આપ્યા તા? એ ત્યાં તે છોકરાને પાછળથી એવી રીતે છુપાવેલું હતું, આમ ચડ્ડીના ભાગમાંથી પાછળથી એવી રીતે ચીપ્યો હતો. એ ચીપિયો છુપાવેલો તો ચીપિયો નીચે પડ્યો. એ કે માં મેં કાંઈ નથી લીધું મેડમમાંથી, આ ચીપિયો લીધો. રોજ તને જોતો હતો કે તું રોટલી બનાવતી, તારો હાથ બળી જતો હતો ને, એટલે મને એમ થયું કે તારા માટે ચીપિયો લઈને જાઉં. આ સંસ્કાર ક્યાંય તમને કોઈ આપતું નથી, એ પૂર્વભાવથી તમે લઈને આવો છો. આ કરુણાના દયાના ભાવ ઘણા લોકોને એવી રીતે, મને એક ઘટના સ્મરણમાં આવે છે, મુંબઈમાં ત્યાં બનેલી સત્ય ઘટના છે. ચોપાટીની બાજુમાં તે બાબુલનાથ ચોપાટી પર ત્યાં બનેલી સિગ્નલ ઉપરની ઘટના છે. એક પેટ્રોલ પંપ છે ત્યાં એની બાજુમાં જ. એક ભાઈ હતા, એ મને મૂકવા માટે આવતા હતા. મર્સિડીઝ ગાડી હતી, એમાં બેઠા હતા. અમે ત્રણ જણા હતા, એ ભાઈ, હું અને એમની એક નાની દીકરી હતી, 5-1 વર્ષની જ હશે. 12 એક છોકરી ફુગા વેચતી હતી. એ ફુગા વેચે, 5 ફુગા એની પાસે હતા. આણે પૂછ્યું કે કેટલાનો છે ફુગો? કારણ કે છોકરી રડવા માંડી કે પપ્પા ફુગો લેવો છે, ફુગો લેવો છે. તો એણે કીધું કે
એક રૂપિયાનો ફુગો છે, એક રૂપિયાનો જ ફુગો, ને પાંચ ફુગા લઈને નીકળે. તો એના પપ્પાએ ખિસ્સામાં હાથ નાખ્યો, જોયું કે એક રૂપિયો મળ્યો જ નહીં. તો એણે એની છોકરીને કીધું કે બેટા, કે આપણી પાસે અત્યારે પૈસા નથી. તો કે હે, તમે કહો છો પૈસા નથી, તમે તો આમ તો પહેલાં કેટલું કહેતા હતા કે આપણે બહુ પૈસાદાર છીએ અને એક રૂપિયો નથી, આમ તો કહેતા આપણી પાસે કરોડો રૂપિયા છે અને એક રૂપિયો મારા માટે નથી. કે બેટા તું સમજીશ નહીં, અત્યારે નથી, પછી ક્યારે. એ રડવા માંડી કે પપ્પા મારે ફુગો લેવો જ છે. પહેલેને એમ થયું કે ના શેઠ, આલ્યો આ એક ફુગો લઈ જાઓ, તમારે તમારી છોકરી રડે છે ને, નથી જોતા જાઓ પૈસા, નથી જોતા પૈસા. હવે માંડ પાંચ ફુગા લઈને નીકળેલે, એ પાંચ ફુગામાં એને પાંચ રૂપિયાની કમાણી થવાની હતી, એ પાછા પાંચ રૂપિયાની તો પૂરી કમાણી નથી, નફો નહોતો, એમાંથી માંડ એકાદ બે રૂપિયા એને મળવાના હતા. પણ તોય એના અંદર જે આ ભાવ આવ્યો કે જાઓ તમારી છોકરી રડે છે, જાઓ દો, નથી જોતા. આ કોણે એને શીખવાડ્યું? આ ભાઈએ લઈ લીધો ફુગો, ફુગો લઈ લીધો, પણ પછી પાછા એમણે પાંચસો રૂપિયા આપી દીધા. એ વખતે પાંચસોની ચાલતી હતી, પછી નહીં, હમણાં નહીં. એ વખતે અસલી પાંચસો ચાલતા હતા, ત્યારે અસલી પાંચસોની આપી દીધી. કે ખરેખરના ભાવ છે ને, એ ભાવના કારણે થઈને કે આટલી એવી, એને કોણે શીખવાડ્યું? ઘરેથી તો એમ જ કીધું હોય કે પૂરેપૂરા વેચીને આવજે, પણ અંદરમાં આવો ભાવ આવી ગયો. એટલે ઘણી વખત આ પૂર્વભવના સંસ્કારથી તે જીવમાં આ ભાવ આવે છે, નાની ઉંમરથી જ તે આ ભાવ આવે છે, અને કોઈ શીખવાડવા નથી પડતા. એટલે તો બે સગા ભાઈ એક ઘરની અંદર હોય અને મમ્મી પપ્પા એને બે એક સરખા સંસ્કાર આપે છે, બે છોકરાને, અને એક છોકરાને આપી બે ચોકલેટ ને બીજાને આપી બે ચોકલેટ. હવે બે ચોકલેટ આપી દીધી, હવે નાનાને બે આપી, મોટાને બે આપી, અને નાનાએ શું કર્યું? પોતાની બે ચોકલેટ ફટાફટ ખાઈ ગયો. ફટાફટ ખાઈને મોટાની સામે આમ આંખ ખોલીને, મોઢું ખોલીને આમ જોવે છે. એટલે પછી મોટાને એમ થયું કે લાવો હવે મારી એક ચોકલેટ એને આપું, હું એક ખાઉં ને એ ભલે એક ખાતો એમ. તો નાનાએ ત્રણ ખાધી અને મોટાએ એક ખાધી. હવે મા બાપ એક જ છે, ઘર એક જ છે, પરિવાર એક જ છે, એન્વાયરમેન્ટ એક જ છે, એક સાથે જ રહે છે, કપડાય સરખા જ પહેરે છે, બધું જ બહારનું બધું જ, નિશાળ એક છે, ગુરુજી નિશાળમાં એક છે, પણ આ એક લોભિયો બન્યો ને એક ઉદાર બન્યો, આવું ક્યાંથી? કારણ કે આ બંને અલગ અલગ જગ્યાએથી ઇમ્પોર્ટ થયા છે, કારણ કે કોઈ પૂર્વના સંસ્કાર આવા લઈને આવ્યા છે કે એ લોભી થાય, કોઈ પૂર્વના એવા સંસ્કાર લઈને આવ્યો કે ઉદાર થાય. એટલા માટે તે આ દયાનો જે ભાવ છે એ સહેજે જીવમાં હોય, અને એ ભાવ જો જીવની અંદર ન હોય તો પહેલું જ લક્ષણ, કારણ કે કૃપાળુ દેવામાં એ બતાવ્યું, પહેલું જ લક્ષણ એ છે કે દયા કોઈના પણ દુઃખને એ દેખતા તે એમ થાય કે આ દુઃખ એ જીવનું દુઃખ છે. એટલે તો સ્વામી રામ એકવાર હોળીમાં યાત્રા કરતા હતા, ને યાત્રા કરતા હતા, અને ત્યાં તે હોળીમાં તે જોર જોરથી એવી રીતે ચીસો પાડવા લાગ્યા, બચાવ બચાવ બચાવ. એટલે કોઈએ પૂછ્યું કે શું થયું આટલું બધા કેમ? તો કે ના બચાવ બચાવ, અને કોઈ એમને મારતું નહોતું, પણ તોય તે એમના પાછળ પીઠના ભાગ ઉપર જોયું તો પીઠના ભાગ ઉપર એવી રીતે સોટી મારી હોય એવા નિશાન પડી ગયા હતા. અને કે બચાવ 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 બચાવ, અંદરમાં એવી વેદના કે બચાવ, કે કોઈ મારતું નથી ને આટલી બધી વેદનાને આવું કેમ થાય છે? પણ સામે કિનારે ઉપર પહોંચીને જોયું તો સ્વામી રામની સાથે સામે કિનારા ઉપર પહોંચીને જોયું તો એક માણસ એ બીજા માણસના પીઠ ઉપર પાછળ એવી રીતે સોટી મારતો હતો, અને આ દેખાતું હતું એમને એ દેખાતું હતું કે આ કોઈને જે પીડા થઈ રહી છે, અરે આ તો કોઈ જીવની પીડા છે, આ મારી જ પીડા છે. અને એવું અંદરમાં ફીલ થતું હતું કે પોતાને અહીંયા એવા નિશાન પડી ગયા હતા કે અરે આ આવું થઈ રહ્યું છે. અંદરમાં જ્યારે તમે પૂરી રીતે એવા ભરાઈ જાઓ કે કોઈ પણ જીવને મારા, આ જગતમાં જે દેખું છું ક્યાંય પણ કોઈની પીડા અંતરમાં દેખાતી નથી, અને આ કાળમાં અત્યારે બહુ જ આની જરૂર છે, બહુ જ જરૂર છે. અત્યારે એટલા માટે હું ખાસ આ વાત કહું છું કે મંદિરો અને મસ્જિદોની જરૂર ઓછી છે, દેરાસરોની જરૂર અત્યારે બહુ ઓછી છે, બહુ ઓછી છે. આ દેરાસરો બહુ બની રહ્યા છે, દિવસે ને દિવસે બંધાઈ રહ્યા છે, અને દેરાસરો બંધાઈ રહ્યા છે દિવસે ને દિવસે,
પણ એક સાધર્મીને એક મનુષ્યને મનુષ્ય પ્રત્યે જે વાત્સલ્ય અને એક આત્મીયતા એ મરતી રહી છે, એ મરી રહી છે, એની અત્યારે વધારે જરૂર છે. દેરાસરની એટલી જરૂર નથી જેટલી આત્મીયતાની જરૂર છે. કારણ કે દિવસે ને દિવસે ચર્ચ મસ્જિદ દુનિયામાં ઓછા બને છે, ચર્ચ બને છે, બુદ્ધિસ્ટ વિહારા બને છે, ગુરુદ્વારા બને છે, આ બધું જ બની રહ્યું છે. પણ છેલ્લા 3000 વર્ષમાં 15000 યુદ્ધ થયા. આ યુદ્ધ ઓછા નથી, નાના મોટા યુદ્ધની સંખ્યા 15000 છે 3000 વર્ષમાં. અને આટલા આટલા લોકો ધર્મસ્થાનકમાં જાય છે. ભારત ને પાકિસ્તાનની વચ્ચે જ્યારે યુદ્ધ થયું અને આવી રીતે, એ કોણ હતા યુદ્ધ કરનારા? એવા લોકો હતા 5 વાર નમાઝ તો પડતા હતા મસ્જિદમાં જઈને, એ એવા લોકો હતા કે મંદિરમાં જઈને સવારે ઘંટા વગાડીને ભગવાનની આરતી પૂજા તો કરતા હતા. તો પછી આટલી મારકાટ કેમ કરી? એટલા માટે કારણ કે માનતા હતા એમ કે અમે મુસ્લિમ છીએ, આ માનતા હતા એમ કે અમે હિન્દુ છીએ. બેયને એ વાત ભૂલી જવાની હતી કે મુસ્લિમ ને હિન્દુ છોડો, આપ નાની વાતમાં કાંઈ રાખ્યું નથી, તમે મનુષ્ય છો, હું મનુષ્ય, આવો આપણે આત્મીયતાથી મળીએ. એટલા માટે હું ખાસ કહું છું, આજે આ પૃથ્વી ઉપર જેટલી માનવતાની જરૂર છે, એન્ડ ધેટ ઇઝ ધ રીઝન આઈ હેવ સ્ટાર્ટેડ ધ આત્મસિદ્ધિ શાસ્ત્ર મિશન વિથ 2 સ્લોગન, હ્યુમેનિટી બિફોર સ્પિરિચ્યુઆલિટી એન્ડ કનેક્શન બિફોર કરેક્શન. આધ્યાત્મિકતા પહેલાં માનવતા, માનવતાની અત્યારે જરૂર છે અને એ બહુ જ જરૂર છે ખરેખર. એટલા માટે જ તે હું ઘણીવાર આ વાત કહું છું, ખાસ આ વાત કહું છું અત્યારે મને સ્મરણમાં આવે છે કે એક પાણી, પાણીને જો એક વાસણમાં પાણી છે અને પાણીને તમે ગરમ કરો ને 100 ડિગ્રી ઉપર પાણી ગરમ કરો તો 100 ડિગ્રી ઉપર પાણી બળીને વરાળ થઈ જાય. એ પાણી 100 ડિગ્રી ઉપર ગરમ કરતાં વરાળ બની જાય. પણ લોખંડ હોય, લોખંડને તમે 1500 ડિગ્રી ઉપર ગરમ કરો તો લોખંડ 1500 ડિગ્રી ગરમીમાં લોખંડ પાણી બની જાય. અને લોખંડને જો 2500 ડિગ્રીમાં ગરમ કરવામાં આવે તો એ લોખંડ એ હવા બની જાય, વરાળ બની જાય. એ 2500 ડિગ્રી ગરમી કેવી હશે? એ 2500 ડિગ્રી ગરમીમાં એ લોખંડ વરાળ બની જાય. એક હાઇડ્રોજન બોમ્બનો જ્યારે વિસ્ફોટ થાય છે ત્યારે કેટલી ગરમી પેદા થાય છે? એક હાઇડ્રોજન બોમ્બનો વિસ્ફોટ થાય ત્યારે 10 કરોડ ડિગ્રી ગરમી પેદા થાય છે. 2500 ડિગ્રી ગરમીમાં એ લોખંડ વરાળ બની જાય, 10 કરોડ ડિગ્રી ગરમીમાં આ શરીરનું શું થશે? અને 10 કરોડ ડિગ્રી ગરમી છે એ પણ આટલા એવા નાના એવા રૂમમાં નહીં, એક હાઇડ્રોજન બોમ્બના વિસ્ફોટથી 10 કરોડ ડિગ્રી ગરમી 40,000 વર્ગ મિલ 40,000 સ્ક્વેર માઇલ્સ એરિયામાં 10 કરોડ ડિગ્રી ગરમી ઉત્પન્ન થાય એક હાઇડ્રોજન બોમ્બના વિસ્ફોટથી. અને હું તમને આજે બતાવી દઉં કે આજે આ પૃથ્વી પર 50,000 હાઇડ્રોજન બોમ્બ તૈયાર બનેલા પડ્યા છે. મંદિરે લોકો જાય છે, મસ્જિદે જાય છે, દેરાસરો બની રહ્યા છે, પણ આ હાઇડ્રોજન બોમ્બ 50,000 કોણે બનાવ્યા? એ કોણે બનાવ્યા? ખરેખર આજે આ પૃથ્વી પર માનવતાની જરૂર છે, પહેલાં દયાની પહેલાં જરૂર છે, ખરેખર આ જરૂર પહેલાં છે. એટલા માટે જ તે હું આ પરમાત્માઓને ખાસ કહું, આ આ પહેલાં દયા. બસ કોઈના દુઃખને હું દેખી શકતો નથી, તમારા રોમટા આવી રીતે આમ ઊભા થઈ જાય કે ના મારાથી કોઈના દુઃખ હવે દેખાતા નથી. એટલા કરુણાથી તમે ભરાઈ ગયા છો, એટલા જ કરુણાથી ભરાઈ ગયા છો. મને ઘણીવાર આશ્ચર્ય થાય, એટલે હમણાં હું એક પુસ્તક લખી રહ્યો છું, ધ આર્ટ ઓફ ડાઈંગ, મૃત્યુની કળા. આર્ટ ઓફ લિવિંગ બધાએ બહુ સાંભળ્યું, મને એમાં હવે રસ નથી. મેં એટલા માટે આ લખવાનું ચાલુ કર્યું, આર્ટ ઓફ ડાઈંગ, મૃત્યુની કળા. અને એમાં ખાસ આ વાત લખી છે કે હું એક એવી પૃથ્વીની વચ્ચે જીવું છું કે જ્યાં લોકો, આપણે ઘણી વખત શ્રાદ્ધ કરતા હોય, ભારતમાં તો આવું શ્રાદ્ધ થતું હોય, પોતાના બાપા મરી ગયા, દાદા મરી ગયા, એના માટે લાડવા બનાવે શ્રાદ્ધમાં. એટલે એમાં મેં ખાસ લખ્યું છે કે એવી દુનિયાની વચ્ચે જીવું છું કે જ્યાં લોકો પોતાના મરી ગયેલા બાપા ને દાદા, મરી ગયા એવા બાપા ને દાદા માટે લાડવા બનાવે છે. આ દુનિયા એવી છે કે મરેલા બાપ દાદા માટે લાડવા બનાવે છે અને જીવતા લોકો માટે એટમ બોમ્બ બનાવે છે. આ કેવી દુનિયાની વચ્ચે આપણે જીવી રહ્યા છીએ? એટલે કૃપાળુ દેવ કહે છે, પહેલા જ દયા, દયાથી શરૂઆત થાય. દયા શાંતિ, મનુષ્યનું લક્ષણ છે શાંતિ, મુમુક્ષુનું લક્ષણ છે શાંતિ. ખરેખર તો જે મુમુક્ષુ છે એ જ મનુષ્ય છે, નહીં તો મનુષ્ય કહેવાને પાત્ર પણ નથી.
કારણ કે ખરી મનુષ્યપણું એને સાર્થક કર્યું છે મુમુક્ષુ થઈને, એના અંદર ઉહાપોહ ન હોય, એવું ઉકળાટ ન હોય, કોઈ પણ તમને કઈ કીધું અને તમે ઉછળી પડો એ ન હોય, આપણું રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં ન હોય, આપણું જીવન મશીનની જેવું છે, એટલે તો પંખાની જેવું આપણું જીવન કહું છું, ને ખરેખર તો કહું તો મશીનથી પણ બદતર જીવન છે, એટલા માટે મશીનથી બદતર જીવન છે કારણ કે આ પંખો છે, એ પંખાને તમે આમ ચાપ ચાલુ કરી, એ ચાપ ચાલુ કરી અને પછી તમે એક ઉપર પંખો કર્યો તો પંખો એની સ્પીડ, પછી બે ઉપર કર્યો એટલે સ્પીડ વધી, ત્રણ ઉપર કર્યો એટલે સ્પીડ વધી, એવી રીતે કોઈએ તમને એક ગાળ આપી તો ગુસ્સો આવ્યો, બે ગાળ આપી તો ગુસ્સો વધ્યો, ત્રણ ગાળ આપી તો ગુસ્સો વધ્યો, એટલે રેગ્યુલેટર કોઈ બીજાના હાથમાં છે, એ જેટલી ગાળ આપે અહીંયા ગુસ્સો વધે, અને એનાથી પણ બદતર છે કે ત્યાં કદાચ એ તમે રેગ્યુલેટર ઓફ કરી દો તો પંખો બંધ થઈ જાય છે, અહીંયા પેલો ગાળ આપવાનું બંધ કરે પણ ગુસ્સો તો ચાલુ ને ચાલુ રહે છે, એ બંધ જ થતો, એ વર્ષો સુધી ચાલતો રહે છે, એ ક્રોધ પછી વ્યારમાં બદલાઈ જાય છે, એટલે જળ કરતા પણ બદતર જીવન છે, જળનું જીવન હજી એવું નથી, અહીંયા તો એનાથી પણ ખરાબ હાલત છે, એટલે દુનિયા આખી પ્રયાસ કરશે કે તમને ઉકસાવે, કોઈ પણ વ્યક્તિ તમારી સામે આવશે ને તમારી સામે આવીને એ કરશે કે તમારી અંદરમાં કેટલી એ શાંતિ ટકીને રહે છે, દયા શાંતિ, કોઈ પણ કંઈ કરે અંદરમાં કોઈ અસર થતી નથી, એવા શાંત વિકલ્પોના તરંગો ઉછળતા હોય તો ભલે બહાર ઉછળે, દરિયાના મોજા ઉછળતા હોય તો ભલે બહાર ઉછળે, પણ એ મોજા ઉપર હું નથી, હું મોજાની અંદર અંતરમાં એવે અંતરમાં ગયો કે જ્યાં કોઈ મોજા ઉછળતા નથી, એવી રીતે તે આ વિકલ્પ, આ રાગ અને દ્વેષ, ગુસ્સો વધ્યો ને ગુસ્સો ઘટ્યો, એ જાગૃતિ રહી કે હું ત્યાં નથી, હું ક્યાંક અલગ છું, દરિયાના મોજા ઉછળે છે ને અહીંયા દર્પણ છે, આ દરિયાના મોજા ઉછળે છે અને અહીંયા દર્પણ છે, પણ દર્પણમાં કોઈ ઉછાળો નથી, દર્પણ આમાં ઊંચું નીચું નથી થતું, એ જેમ છે તેમ છે અને એ મોજાથી દૂર છે, એવી રીતે ત્યાં જાગૃતિ વર્તે કે આ જેટલા પણ વિકલ્પો, રાગ દ્વેષ, ક્રોધ વધ્યો, ક્રોધ શાંત થયો, અભિમાન વધ્યો, અભિમાન શાંત થયું, આવા વિકારો વધે ને ઘટે, આ જે મોજા ઉછળી રહ્યા છે, પણ એની જેને ખબર પડી રહી છે એવો શુદ્ધાત્મા, એ ચૈતન્ય બસ એ ઉછળતા તરંગોથી બહુ દૂર છે, એ સદાય શાંત છે, એ અશાંતિ એ મોજા દર્પણમાં મળી જતા નથી, આ અશાંતિ છે એ મારા સ્વરૂપમાં મળતી નથી, એ જ હું છું, એટલે અંતરમાં પોતાને પૂછો કે હું કોણ છું, હું કોણ છું, એટલા શાંત, જે ઘટના ઘટી જાય એ ઘટના ઘટી ગઈ, એ ભૂતકાળ થઈ, એને એને પકડીને અશાંત ન થવું, એ વીતી ગયું તે વીતી ગયું, હવે શું, અત્યારે શું, આ પૂરી જાગૃતિ એ પ્રકારે વર્તે, તમે ઘણીવાર તમે એટલી ઉતાવળમાં ઉતાવળમાં હો, અશાંત હો, આમ કરી નાખો, આમ કરી નાખો, આમ કરી નાખો, આમ કરી નાખો, ઘણીવાર બહારગામ જવાની તમે અશાંતિમાં ને અશાંતિમાં, બહારગામ જવું હોય તમે ઘણીવાર જોજો, જે લઈ જવાની વસ્તુઓ છે રહી ગઈ હશે ઘરે, ન લઈ જવાની બેગમાં આવતી રહી હશે, જેટલી ઉતાવળ કરવા ગયા અશાંતિથી એટલું જ તેનું વધારે નુકસાન ગયું છે, ઘણીવાર એવું થાય ફટાફટ ભાગાભાગીમાં એવી રીતે નીકળે, ઉપરનું બટન નીચે, નીચેનું બટન ઉપર, ને કંઈક ઠેકાણું જ નથી રહેતું, જેટલી ઉતાવળ કરવા જાઓ છો એટલું જ મોડું થાય છે, શાંત આનંદ થાય, અને એ શાંતિ નથી, વિકલ્પોનો કોલાહલ એવો છે, એટલે તો ચૈતન્યનો અંતરનો પોકાર સંભળાતો નથી, એ અશાંતિમાં તો ચૈતન્યનો પોકાર સંભળાતો નથી, મને ઘટના સ્મરણમાં આવે છે, એ કાકાની ઘડિયાળ ખોવાઈ ગઈ ને કાકાએ છોકરાઓને કહ્યું કે મારી ઘડિયાળ મને શોધી આપશો, તો કે હા, તો એ ઘડિયાળ ત્યાં ઘરમાં જ નહીં, પછી કોલાહલ થતો હતો, કોલાહલ થતો કે છોકરાઓ બધા તમે બહાર જાઓ, એક છોકરાએ શોધી આપી, કારણ કે કોલાહલમાં જ અવાજ નહોતો સંભળાતો સેકન્ડ કાંટાનો, એ સેકન્ડ કાંટાનો અવાજ જ ત્યાં કોલાહલમાં સંભળાતો નહોતો, એ છોકરાએ કીધું બધા બહાર જાય તો સેકન્ડ કાંટાનો અવાજ મને સંભળાય, કારણ કે બીજો વ્યર્થનો કોલાહલ એટલો થાય છે કે પેલું જે સાંભળવાનું છે સંભળાતું નથી, આપણું પણ એવું છે કે આ વિકલ્પો, આમ કરું, આમ કરું, આમ કરું, આમ કરું, આમ કરું, આ વિકલ્પોનો કોલાહલ જ એટલો છે,
કે એમાં તે ચૈતન્યનો પોકાર અંદરથી સંભળાતો નથી. થઈ ગયું તે થઈ ગયું, છોડો. મને એક ઘટના સ્મરણમાં આવે છે. એક પિતાની એકની એક દીકરી હતી, નાની એવી દીકરી. મમ્મી તો દીકરીને જન્મ આપી, પ્રસૂતિના કાળે જ તે માનું મરણ થયું. દીકરીનો જન્મ થયો, 5 વર્ષની દીકરી હતી. એ બીમાર પડી અને ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે દવા આપી કે સારું થઈ જશે, ચિંતા નહીં કરો. પાછા થોડી વાર પછી પણ સારું ન થયું તો ડૉક્ટરને બોલાવ્યા. પછી પાછા ડૉક્ટરે કીધું કે હવે કોશિશ કરીએ છીએ, પણ હવે બહુ સંભાવના ઓછી લાગે છે. અને એકવાર એવું થયું કે થોડા દિવસમાં તે એ 5 વર્ષની દીકરીનું મરણ થઈ ગયું. મિની નામ હતું, મિનીનું મરણ થઈ ગયું. ને મરીને એ મિની સ્વર્ગમાં પરી બની ગઈ. એકવાર એવું થયું કે પપ્પાને સપનું આવ્યું અને સપનામાં આ મિની આવી જે સ્વર્ગમાં પરી થઈ ગઈ છે, દેખાતી હતી. અને પરીઓ ઘણી બધી સ્વર્ગમાં હતી અને બાકી જેટલી પરી હતી એ બધી પરી એની હાથમાં મીણબત્તી હતી અને આ મિનીના હાથમાં પણ મીણબત્તી હતી. પણ જેટલી પરીઓ હતી એ બધાની હાથમાં જે મીણબત્તી હતી એ મીણબત્તી સળગતી હતી અને આ મિનીની મીણબત્તી નથી સળગતી. પપ્પાને દેખીને બહુ દુઃખ થયું. તો પપ્પાએ મિનીને પૂછ્યું કે બેટા, આ તારી એકની મીણબત્તી કેમ સળગતી નથી, આ બધાની સળગે છે? કે પપ્પા, તમારા કારણે જ તે, કારણ કે તમે એટલા એટલા રડો છો કે તમારા આંસુ એ આ મારી મીણબત્તી ઉપર પડે છે અને ઓલવાય જ જાય છે. તમે રડો નહીં પપ્પા, જે થવાનું હતું એ થઈ ગયું છે. એ 5 વર્ષની મિની એ પપ્પાને આ સંદેશો આપે છે, પપ્પા તમે રડો નહીં, તમારા કારણે તે મારી આ મીણબત્તી ઓલવાઈ જાય છે. ત્યાં તે પપ્પાની ઊંઘ ખુલી ગઈ. ઊંઘ ખુલીને જોયું તો કોઈ મિની નથી, મિનીનો ફોટો હતો. એ થઈ ગયું તે થઈ ગયું. એને એને વાગોળવામાં, ભૂતકાળને જ વાગોળવામાં આપણું આખું જીવન જાય છે. શાંત થઈને જો અંતરમાં ઝાંખીને દેખવામાં આવે તો ખબર પડે જગતના જે કોલાહલ ને જગતનો જે બહારનો એ તમને ત્યાં અંતરમાં ક્યાંય પહોંચતું જ નથી. કારણ કે તમે જ્યાં પ્રવેશ કર્યો છે ત્યાં એ કોલાહલનો પ્રવેશ નથી. તમે જે ચૈતન્યની શાંત એવી ચૈતન્ય સત્તાની અંતરમાં ગયા ત્યાં ભગવાન, આ કોઈ વિકલ્પોના કોલાહલ ત્યાં છે જ નહીં, એવી એક અપૂર્વ દશા પ્રગટ થશે. મુમુક્ષુનું આ લક્ષણ છે. ઉહાપો ન હોય, ઉછળકૂદ ન હોય, કશાય ભાવ એના એટલા શાંત થયા હોય, ભાગદોડ એની થોડી મોડી પડી હોય, એને એવું દેખાઈ ગયું હોય કે હવે ગમે એટલું ભાગવું એ વ્યર્થ છે, દોડધામ કરવી એ વ્યર્થ છે, ત્યાં ત્યાં લક્ષણ આ દશા એ વ્યક્તિને એ સાધકને પ્રગટ થાય. દયા, શાંતિ, સમતા મુમુક્ષુનું લક્ષણ છે. આ સમતા તો સામાયિક છે, એ જ સામાયિક છે. ઇષ્ટ અને અનિષ્ટની કોઈ કલ્પના નથી, સારું અને ખરાબ કંઈ નથી. એ થયું. જે વસ્તુ અત્યારે તમારા ઘરમાં આવી છે અત્યારે તમને કેટલું લાગે, અરે વાહ સારું થયું, સારું થયું, આ વસ્તુ આવી ગઈ. પણ થોડા દિવસ પછી તે બસ પૂરું થયું. 2 દિવસ ગયા, 4 દિવસ ગયા, એ રસ મટી જશે. પછી વસ્તુ પડી છે, પડી છે,
એ વસ્તુ જો સુખનું કારણ હોત તો બે દિવસ પછી પણ એવું જ તે સુખ એમાંથી મળવું જોઈતું હતું. પણ ખરેખર એવું છે કે સોનું હાથમાં આવતા તે માટી બની જાય છે. દૂર હતું ત્યાં સુધી સોનું હતું. સુંદર સ્ત્રી સુંદર ત્યાં સુધી જ છે જ્યાં સુધી પ્રાપ્ત નથી થઈ. પ્રાપ્ત થતા તે બસ એ માંસનો ઢગલો જ છે, બીજું કાંઈ નથી. એવી રીતે ત્યાં દુનિયાની દરેક વસ્તુ, જેમ ગુજરાતીમાં આપણે કહીએ છીએ, ડુંગર દૂરથી રળિયામણા, ડુંગર જ દૂરથી રળિયામણા નથી, દુનિયાની દરેક પારકી વસ્તુ દૂરથી રળિયામણી છે. નજીક આવતા તે વ્યર્થ થઈ જાય છે. અને જેને એ વસ્તુ દૂર હોવા છતાંય તે વ્યર્થ દેખાઈ ગઈ, બસ ત્યાં તે આ સારું ને આ ખરાબ, આ સારું ને આ ખરાબ એવા ભાવ મટી ગયા. એ પોતે તે અહીંયા એવો અનુભવ કરે છે કે જ્યારે તમને પોતાને તેવા રાગ દ્વેષ જ્યારે નથી હોતા ત્યારે કેવી શાંતિ અનુભવાય છે. નથી હોતા એટલે કે મંદ પડેલા હોય છે ત્યારે કેટલી શાંતિ અનુભવાય છે. ખરેખર તો એ છે કે એ રાગ અને દ્વેષનું એ ભાવનું છૂટવું એ શાંતિ છે. એ ભાવ એટલા ટાઈમ પૂરતો ગયો એની શાંતિ છે, એ વસ્તુમાંથી શાંતિ નથી. આનો મતલબ સમજવા જેવો છે કે રસગુલ્લું લીધું, એ રસગુલ્લાને તમે આમ લીધું ને તમે આમ મોઢામાં મૂક્યું, જેવું તમે રસગુલ્લું આમ મોઢામાં મૂકો છો ને તમને આમ શાંતિ લાગી, એ શાંતિ શેની શાંતિ છે? રસગુલ્લામાંથી નથી આવતી, પણ ખાવું છે ખાવું છે ખાવું છે ખાવું છે. અને જેવું મોઢામાં મૂક્યું ત્યારે ખાવું છે એવા જે ભાવ હતા એ ભાવ ગયા. હવે ખાવાના ભાવ નથી, કારણ કે મળી તો ગયું. એ ભાવ જે જતો રહ્યો એના કારણે શાંતિ છે. ખાધું એની શાંતિ નથી, ભોગવવાનો આનંદ નથી. ખાવું છે ખાવું છે એ ભાવ, એ દુઃખ હતું અને એ ભાવ ગયો, એ ભાવ ગયો એની શાંતિ છે. પિક્ચર જોવા જવું છે જવું છે જવું છે એ દુઃખ હતું અને જોવા ગયા ને પિક્ચર જોવું છે જોવું છે એ ભાવ ગયો એની શાંતિ છે. એટલે અજ્ઞાની એમ માને છે કે ભોગોને ભોગવીને શાંતિ મળે છે. ભોગોને ભોગવીને નહીં, ભોગોને ભોગવવાના કાળે એ ભાવ જે જતો રહે છે એ જતા રહેવાની શાંતિ છે. અને વિચાર કરો કે એટલો ભાવ ખાલી ગયો, એક ભાવ ખાલી ગયો તો આટલી શાંતિ છે. જ્યારે બધા જ ભાવ એક સાથે જતા રહે તો એ શાંતિ કેવી હશે? એ પરમ શાંતિ છે, એ તે સમતાથી શાંતિ છે. આ બધા જ લક્ષણો એકબીજાથી અંદરથી છે, અંદરથી છે. સમતા, સમતાનો અર્થ એમ નથી તમે ટાઢા થઈને બેઠા રહ્યો કાંઈ કામ ન કરો, આળસુ થવાનું નામ સમતા નથી. પુરુષાર્થ ચાલતો રહે છે, કારણ કે માણસ બહુ આળસુ છે. આ જ્યારે એમ કીધું સમતા રાખજો શાંતિ રાખજો, એ હવે બેસો તો પછી જ્યારે મોક્ષ થવાનો ત્યારે થશે. સમતા રાખો શાંતિ રાખો, એ સમતા રાખો ને શાંતિ રાખો. એટલે ભેંસ હોય, એ ભેંસ આખો દિવસ પાણીમાં પાણીમાં પડી હોય, આખો દિવસ પાણીમાં પડી હોય, પાણી ન પીવે, ઘર આવે ત્યારે પછી પાણી પીવે, અને જોર જોરથી એવી પછી એવી અવાજ એવો કાઢે કે ઓલાને પાણી તાત્કાલિક આપવું પડે. આખો દિવસ પાણીમાં હતી, પાણી પીધું જ નહીં, અહીંયા પાણી માંગ્યા છે. હવે ભેંસ કેવી આળસુ હશે, અને ભેંસનું દૂધ માણસ પીવે, હવે માણસ કેવો આળસુ હશે? વિચાર કરો કે જે ભેંસ આવી એનું દૂધ પોતે પીવે. એ જે થાય છે થવા દો ને, સહેજ જ થાય છે, એમ નહીં અંદરથી એવું થાય, અંદરથી એવું થાય. એટલે બે મિત્ર હતા ને, બે મિત્ર જંગલમાં આવી રીતે છે, કોઈ કોઈ નહીં. એક મિત્ર આમ આરામ કરતા હતા બે, એના કાનમાં તે કૂતરો આવીને કૂતરો પેશાબ કરે છે, પેશાબ કરે છે તો બીજો કે મારે કાંઈ ભગાડવો નથી, કારણ કે મારા કાન ઉપર પેશાબ કર્યો ત્યારે થોડો ભગાડવા આવ્યો હતો, કાંઈ નહીં. અને આમ નામ સૂતો છે, કોઈ કોઈને કાંઈ ન કરે. ભૂખ લાગી બેયને, પછી બેયને ભૂખ લાગીને સામે પડ્યો જાંબુ, અને બે એકબીજાની સામે જોવે છે જાંબુ તું લાય, ઓલો કે તું લાય. કોણ મૂકે મોઢામાં જાંબુ ને? બે આળસુ બનીને બેઠા છે, જાંબુ પડ્યો તો છે સામે. ત્યાં તે રસ્તા ઉપરથી એક ભાઈ નીકળ્યા, દયાળુ હતા, એને આ બે શાંતિ ને સમતા વાળાને જોઈ લીધા કે આ બિચારા બે બેઠા છે આળસુ, જો ને આમે ખાય એવા લાગતા નથી. એને જાંબુ ઉપાડ્યા, જાંબુ ઉપાડીને બે ને કીધું લો આ એક એક જાંબુ ખાઈ લો તમે. એના ઉપર ભાવ આવી ગયો કે આમે આળસુ તો કેટલા આળસુ છે, એક એક જાંબુ આપ્યો. પેલા આ જાંબુ આપ્યો ને તરત જ પેલા રોકે છે, એ ભાઈ ઉભો રે, આ ઠળિયો કોણ કાઢશે? કે મોઢામાં ઠળિયો તો કાઢતો જાતો, ઘણું બધું
આવી આવે છે. ખરેખર એક ડગલું આગળ ચાલવા તૈયાર નથી. તમે એક ડગલું આગળ ચાલો, આગળનો રસ્તો ઓટોમેટિક મળી જશે. અને ખરેખર અનુભૂતિનો માર્ગ જ એવો છે. એક સમયની અનુભૂતિ થઈ, એ તમને થઈ, એ તમે પુરુષાર્થ કરવા ગયા હતા, કરવા ગયા હતા, કરવા ગયા હતા ને તમને થઈ, પછીની જે થાય છે એમાં તમે નથી કરતા, એ આખું સહજ છે. એટલે તો એક વ્યક્તિને કોઈ પૂછ્યું કે કેટલું દારૂ પી ગયો, કેટલી બોટલ તું દારૂ ની પી ગયો, કે આટલી બધી બોટલ કે મેં પીધી જ નથી, કે કેમ આટલી બધી બોટલ અહીંયા પડી છે ખાલી તે પીધી નથી, તો કે ના મેં બોટલ મેં નથી પીધી. કે આ બધી આવી કે, તો કે મેં એક પહેલી બોટલ પીધી છે એ મને ખબર છે, પહેલી બોટલ મેં પીધી અને પહેલી બોટલ પીધા પછી કોણે પીધી એની મને ખબર નથી, પછી નશો જેવો ચડી ગયો કે કોણ પીવા વાળું હતું મને ખબર નથી, પહેલા માટે મેં હાથ લાંબો કર્યો હતો એના માટે મને વિચારે આવ્યો હતો, પછી આગળનું કામ તો ઓટોમેટિક થતું ગયું. અને ખરેખર આ માર્ગ જ એવો છે કે એકવાર વિકલ્પથી આ પુરુષાર્થ ચાલુ થાય છે, એ એવો પુરુષાર્થ ચાલુ થાય છે, પછી એવી રીતે પહોંચે છે કે ત્યાં સહે છે, પછી એનું જીવન જ તે પ્રકારનું થઈ ગયું, એ વણાય જ ગયું એવી રીતે, એનું રોજની દિનચર્યા તે આવી થઈ ગઈ. હવે પેલા કોઈ એને કહેતું હતું કે તું જાગૃત રહે, તો જાગૃતિ નથી રહેતી. હવે કોઈ એને એમ કહે છે કે તું બેહોશ થા, તો હવે બેહોશી નથી થતી. પેલા કોઈ એમ કે તું સંસાર છોડ, તો છૂટતો નહોતો. હવે કોઈ એમ કે ના હવે તું અહીંયા ઘરમાં જ રહી જા, સંસારમાં જ રહી જા, પણ નહીં. એટલે તો ચક્રવર્તીને જ્યારે વૈરાગ્ય આવે છે ત્યારે રાણીઓ પોતાના માથા વાળ ખેંચીને માથા પછાડે છે જમીનમાં અને કહે છે કે નહીં જાઓ, તમે અમને છોડીને નહીં જાઓ, કારણ કે તમે તો અમને વચન આપ્યું તું ક્યાંય નહીં જાઓ, છોડો નહીં જાઓ, નહીં જાઓ, નહીં જાઓ, પણ રોકાતા નથી, કારણ કે અંતરથી જ્યારે એવો વૈરાગ્ય પ્રગટ, દયા, શાંતિ, સમતા, આ રાગ અને દ્વેષના ભાવ નહીં, બિલકુલ સમભાવ. જેવી રીતે કોઈ મૂર્ખ સાફ સુથરો એવો રાજમાર્ગ છોડીને ઉબડખાબડવાળો માર્ગ પસંદ કરે, એ ઉબડખાબડવાળો માર્ગ પસંદ કરે ને ત્યારે રથની ધરી તૂટી જાય, અને રથની ધરી તૂટી જાય ત્યારે પછતાય કે અરે આ માર્ગ એવી રીતે તે આપણે કરીએ છીએ. આવો સાફ સુથરો ચૈતન્ય તત્વોનો શુદ્ધાત્માનો માર્ગ મળ્યો, આમ નામ જ વેડફાઈ જાય છે અને જીવનની અંતિમ ઘડીમાં પછી પસ્તાવો થાય છે. રથની ધરી ત્યારે તૂટે જ્યારે ઊંચું નીચું લેવલ હોય ત્યારે. આવું જ છે, ઊંચું નીચું લેવલ એ જ તે રાગ અને દ્વેષ, આ ઊંચું નીચું લેવલ. આમ સંભાવ, આ સંભાવ એ ચૈતન્યનો માર્ગ, એ સંભાવનો માર્ગ છે. કોઈ 10 કિલો સોનાનું બિસ્કિટ આપે અને ત્યારે તમને જાગૃતિ વર્તે, મારા ચૈતન્યમાં ક્યાં મળવાનું છે, બારનું બાર જ રહેશે, એ વખતે પણ પૂરી રીતે જાગૃતિ છે. તમે ભળતા નથી, તમે બેહોશ બનતા નથી, તમે તન્મય થઈ જતા નથી, આ જાગૃતિ છે. અને પછી એને કીધું કે મારું પેલું 10 કિલો સોનાનું બિસ્કિટ પાછું આપી દે, તો પણ તમને જાગૃતિ, કારણ કે તમે જાણો છો જે અંદર જ નહોતું ગયું એ બહાર ક્યાંથી જાય, બહારનું બહાર જ છે, જે બહારનું હતું એ બહારનું બહાર જ છે, એ અહીંયા ક્યાંય નથી. એવી રીતે તે દુનિયાની દરેક બહારની બધી સ્થિતિમાં એવી જાગૃતિ વર્તે, સંભાવ રહે છે. એટલે તો બે સ્થિતિમાં એ જાગૃતિ વર્તે, એ બે સ્થિતિમાં જાગૃતિ વર્તે. બહારના સંયોગો એ કર્મના ઉદયનું પરિણામ છે, એમાં મારું ક્યાંય કરતા પણ નથી. એટલા માટે બે સ્થિતિમાં એ જાગૃતિ વર્તે કે મહેલ મળે કે શમશાનમાં હોય, રજકણ હોય કે વૈમાનિક દેવની રિદ્ધિ હોય, એ સોનું હોય કે કાદવ હોય, એ ધન હોય કે ધૂળ હોય, એ હીરો હોય કે કાચનો ટુકડો હોય, એની દ્રષ્ટિ એટલી નિર્મળ છે કે એને એટલી વાત ખબર પડી ગઈ કે ક્યારેય પણ પર વસ્તુથી પોતાને હું ભરી ન શકું, ક્યારેય પણ આ કોઈ પણ વસ્તુથી હું પોતાને તૃપ્ત ન કરી શકું,
આ જગતમાં પોતાની સિવાય બીજું કંઈ પણ પ્રાપ્ત ન થઈ શકે. આ સિદ્ધાંત છે. પોતાના સિવાય આ જગતમાં બીજું કંઈ પ્રાપ્ત થઈ શકતું નથી, કરી શકાતું જ નથી. એકમાત્ર પોતાને જ પ્રાપ્ત કરી શકાય, બીજું કંઈ નહીં. ત્યાં તે દોડ, એ દોડ મંદ પડતી જાય. ગાડી લઈને તમે જાઓ છો, એ ભાગદોડ ચાલે છે. તરત જ બાજુમાં સાઈડમાં જે ગાડી આવે છે, ગાડીના એ બધા લોકોને દેખી લીધા કે હું આ દિશા તરફ જાઉં છું, હું પૂર્વ તરફ જાઉં છું. પણ પૂર્વ તરફ શાંતિ નથી. પૂર્વ તરફ શાંતિ હોત તો પૂર્વ તરફથી આટલી ગાડીઓમાં લોકો આવી રહ્યા છે. એ શાંતિને છોડીને શું કામ આવે, એ સુખને છોડીને શું કામ આવે. પણ આપણને એ વિચાર જ નથી આવતો. ત્યાં કાંઈ નથી એટલે તો ભારતથી લોકો અમેરિકા આવે છે. ભારતથી અમેરિકા આવે છે એમ સમજીને અમેરિકામાં બહુ શાંતિ મળશે, બહુ સુખ મળશે. અને અહીંયા આવીને જોવે છે તો ડિપાર્ચર લોન્જમાં જ તે લોકો બેઠા હોય છે, એ જ ફ્લાઇટમાં ભારત જવા માટે, કે ભારત જઈએ, ચલો ત્યાં મજા આવશે, સુખ મળશે. આખી દુનિયામાં આ જ થઈ રહ્યું છે. જેટલા પણ વિમાનો દોડે છે અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, ટ્રેનો દોડે છે, લોકો દોડે છે, આ બધું એ જ તો છે, એ જ છે. જ્યારે સંસારનું સ્વરૂપ સમજાય ગયું ત્યારે એવી સત્તા. કોઈ પણ વ્યક્તિ સંત તુકારામ થયા એમની એ સ્થિતિ હતી. તે પત્ની બહુ ખતરનાક હતી. જનરલી જેવી રીતે હોય છે બધાને, તો એવી રીતે પત્ની બહુ જ ખતરનાક હતી. એમને કીધું સંત તુકારામને કે જાઓ બજારમાંથી શેરડી લઈને આવો, શેરડીના સાઠા, શેરડીના સાઠા લઈને મંગાવ્યા. તો જેટલા પૈસા આપ્યા તે બધાના લઈને તો આવ્યા, પણ રસ્તામાં બધા એમના મિત્રો અને સંત તકારામ દયાવાળા, તો જે જે આમ જોવે કે અરે બહુ, તો કે લે ભાઈ તું રાખી લે, તું રાખી લે. એમ કરતાં કરતાં ઘરે પહોંચ્યા તો એક જ સાઠો બાકી રહ્યો, એક જ બાકી રહ્યો. રસ્તામાં બધા વેચતા આવ્યા. પત્નીએ કીધું અરે આટલા બધા પૈસા આપ્યા હતા ને, તો એ સાઠો લીધો. જે હતો ને એ જોરથી તુકારામના માથા ઉપર માર્યો. તુકારામના માથા ઉપર માર્યો ને તો તુકારામ એ શેરડીના બે સાઠાના બે ટુકડા થઈ ગયા. તુકારામ તો નીચે બેસી ગયા. એટલો માથામાં જોરથી માર્યો તુકારામે, કીધું કે આજે અડધો તારા હાથમાં રહી ગયો છે ને એ તારો છે, અને આ પડી ગયો ને એ મારે ખાવાનો છે. હું વિચાર જ કરતો તો તોડશું કેવી રીતે. આ બે ટુકડા થઈ ગયા, બે ભાગ થઈ ગયા. આ કામ છે, આ કરવા જેવું છે. આ કરવા જેવું છે એટલે સમતા ભાવ. એટલે ટુકડા કરવા જેવા છે એમ નહીં, આ કામ કરવા જેવું છે એટલે સમતા ભાવ રાખવા જેવી છે એમ. પાછો આ બધા ખુલાસા કરી દેવા સારા, નહીં તો કે આ કરવા જેવું છે. પછી તમે ઘરે જઈને કરો કે ભાઈ આ તો પ્રવચનમાં જ સાંભળ્યું હતું, સત્સંગમાં કીધું હતું, આ કરવા જેવું છે. સંજોગની વાત છે. આવી રીતે આમ થાય. એક સંતને કોઈએ પૂછ્યું કે તમને કોઈ લાકડી મારે તો તમને કંઈ થતું નથી, કે સંજોગની વાત છે. હું બેઠો તો અહીંયા અને માથેથી લાકડી આમ જેમ ઝાડની નીચે બેઠો હો અને ઉપરથી આમ ઝાડની ડાળી પડે અને ડાળી મારા માથા ઉપર પડે, હું કોને દોષ આપું? સંજોગ હતો કે ડાળીનું આમ પડવાનું હતું, મારું ત્યાં બેસવાનું હતું, આમ સંજોગની વાત હતી. તો જ્યારે કોઈ મને લાકડી મારે ત્યારે હું આ જ જાગૃતિ રાખું છું, સંજોગ કે મારું માથું ત્યાં હશે ને એને આમ લાકડીને આવવાનું હશે, સંજોગની વાત છે. પણ સંભાવ એ ચૂકાય નહીં. અને આવા આનંદ જે હશે એ આનંદ અપૂર્વ હશે, જે આજ સુધી પ્રગટ નથી થયો. પૂરી રીતે જાગૃત. એટલું હોશ ને જાગૃતિ અંતરમાં છે, છુપાઈ જાય છે અંતરમાં એ પોતાના ચૈતન્યના કિલ્લામાં, કે બાર રાજ્યમાં, બાર જે કાંઈ પણ આ પૃથ્વી પર જે કાંઈ પણ થઈ રહ્યું છે એના સુધી અંતરમાં જતું જ નથી. પહેલેથી આ કળા જેને આવડી ગઈ ભગવાન,
બસ આ તો અભ્યાસ કરી રહ્યા છે, અહીંયા આવવાનું એક જ પ્રયોજન છે, નહીં તો આટલા દૂર દૂર તમને સુકામ બોલાવવામાં આવે? આવી કડકડતી ઠંડીમાં સુકામ અહીંયા લાવવામાં આવે કે આવો બેસો, ચાલુ દિવસોમાં તમે આટલી વિરાટ સંખ્યામાં અહીંયા સુકામ તમે આવો? એટલા માટે જ તે કે આજ તો બીજ વાવવાનું છે, આજ તો પ્રયોગ કરવાનો છે, આજ તો અભ્યાસ કરવાનો છે. આજ અભ્યાસ કરતાં 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 એવી દશા થશે કે એ જ તે જીવન બની જશે. પછી એનો વિચાર ન કરવો પડે, તમારે આખો દિવસ તમારે વિચાર નથી કરવો પડતો. આ હવા આ અંદર ગઈ, આ બહાર ગઈ, આ અંદર ગઈ, આ બહાર ગઈ. શ્વાસ લેતી વખતે કેટલો વિચાર કરવો પડે, કાંઈ નહીં, એ શ્વાસ ચાલે છે. આ ચૈતન્યની જાગૃતિ એ તમારો શ્વાસ બની જાય. હવે વિચાર જ નથી કરવો પડતો, એ તો જીવન બની ગયું છે. એ જ મારું જીવન છે, એ જ આપનું જીવન બને, એવી ધારા અંતરમાં વહે અને ત્યારે તે જાગૃતિ પ્રગટ થાય કે આ રાખની બનેલી દિવાલ, આ રાખની દિવાલ એનો પાડોશી પોતાને અનુભવે. ગમે ત્યારે એ કપડાને ઉતારવા માટે તૈયાર છે અને સાગરમાં ડૂબકી મારવા તૈયાર છે. એટલે તો લાલ કપડું પહેરવાથી કોઈ લાલ નથી થઈ જતું, કાળા કપડાં પહેરવાથી કોઈ કાળું નથી થઈ જતું, સફેદ કપડાં પહેરવાથી કોઈ સફેદ નથી થઈ જતું. સમભાવ, સમતા બધામાં એવા પ્રકારની, કાળું શરીર કોઈને મળ્યું, કોઈને રૂપાળું શરીર મળ્યું, પણ કાળા કપડાં પહેરવાથી કોઈ કાળું થોડું થાય, સફેદ કપડાં પહેરવાથી કોઈ સફેદ થોડું થાય. એટલા માટે તો જે ચાંદ અને તારાઓ જે મેં અમેરિકામાં જોયા, એ ચાંદ અને તારાઓ મેં આફ્રિકામાં પણ જોયા. ચાંદ તારા કોઈ અલગ નહીં, એ જ ચાંદ ને એ જ તારા, એ જે ચૈતન્ય મેં આ રૂપાળી ચામડીમાં અમેરિકામાં જોયું, એ જ આફ્રિકાની કાળી ચામડીમાં જોયું, એ જ યુરોપની રૂપાળી ચામડીમાં જોયું અને એ જ ભારતની ઘઉંવર્ણી ચામડીમાં જોયું. બધે એક જ કે અંતરમાં તો એક જ છે, એવો સંભાવ પ્રગટ થાય. કોઈ ભેદ નહીં, પણ એ ભેદમાં ને ભેદમાં ક્યાંક ને ક્યાંક આપણે અટકેલા છીએ. એમાંથી બહાર સામે કોઈ પણ વ્યક્તિ આવે, એ વ્યક્તિની ચામડીનો રંગ ન દેખાય, એકલું જ બસ ચૈતન્ય. એટલા માટે તો આ દશા પ્રગટ થતાં તમને એમ દેખાશે કે મને કોઈ લાગતું વળગતું નથી, અહીંયા ચૈતન્ય પરમાત્મા, બસ આ મેળો જ માત્ર ભરાણો છે, આ ચૈતન્યનો મેળો છે. અને એ ભેદોમાં વિભાજનમાં જવાથી મને કંઈ લાભ નથી, એ કોઈ પ્રયોજન નથી. કારણ કે જે શરીરને હું 3-3 કલાકથી શણગારું છું અને તમે પણ એવી રીતે શણગારતા હો, આ મેકઅપ કરતા હો, પાવડર લગાડતા હો અને આમ જ દર્પણની સામે, ત્યાં તે શરીર છૂટી ગયું. બિલાડીમાં જન્મ થયો, બિલાડી આવી ત્યાં અને મર્દાને જોયું, ખબર પણ નથી મેકઅપ બોક્સ ત્યાં પડેલું હોય, ખબર નથી આ કોણ પડ્યું છે. થોડી વાર પહેલાં હું કેવી સુંદર સુંદર સુંદર, એ જ આત્મા છે, આત્મા કોઈ બીજો નથી. બસ આવી રીતે ભૂતકાળમાં આપણે અનંત પદાર્થો માટે આવી રીતે, આ વસ્તુ મને નહીં મળે તો હું મરી જઈશ, આત્મહત્યા કરી લઈશ, સુંદર સ્ત્રી આ યુવતી મને નહીં મળે તો હું મરી જઈશ, અને આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરીને આવતા ભવમાં જાનવર તરીકે જન્મ્યો. સામે જ છે એ સુંદર યુવતી, પણ ઓળખતો નથી આ કોણ છે. આજ તે બેહોશી હતી, એટલો હોશથી ભરેલો હોય કે એને બારમાં ક્યાંય પણ ગુલામીને પરતંત્રતા કર, એવું પરાધીન ને પરતંત્ર જીવન ન રહ્યું. મુમુક્ષુ એ છે, કોઈ પણ ઘટના ઘટે છે એને સંભાવથી એવી રીતે સ્વીકાર કરી લે છે. કાચબાની જેવું એમનું જીવન છે કે સિંહને કોઈ લાકડી મારે તો સિંહ, કૂતરાને કોઈ લાકડી મારે તો કૂતરો, એ બેયની ક્રિયા અલગ અલગ છે. કૂતરો એ લાકડીને બટકો ભરશે, લાકડી કોઈ મારી તો લાકડીને બટકો ભરવા જશે, અને સિંહ લાકડીને નહીં બટકો ભરે, સિંહ છે લાકડી મારનારાને ખાવા જશે. પણ કાચબો ન તો લાકડી ન લાકડી મારનારાને, કોઈને નહીં,
એ કાચબો પોતાનું મોઢું અંદર લઈ લેશે, પછી બારમાં જેને જે કરવું એ કરે, એ અંદર સમેટી લીધું. સમતા ત્યારે રહી કે જ્યારે પણ બારમાં કંઈ પણ થઈ રહ્યું હોય, એ થઈ રહ્યું હોય, તમે તરત તમારું ધ્યાન હટાવીને અંદરમાં લઈ લીધું. હવે બારમાં જે થઈ રહ્યું છે તમને કોઈ ભાવ ઉત્પન્ન નથી થતા. એ જ વિતરાગી થવાનો ઉપાય છે કે અંતર્મુખ થવું. આનો પ્રયોગ અને આનો અભ્યાસ કરતા કરતા એ દશા પ્રગટ થાય. શરૂઆતમાં આવું ભલે ને બે કલાકે યાદ આવે, ચાર કલાકે પણ યાદ આવે, અરે દિવસમાં એકવાર પણ યાદ આવે, એકવાર શરૂઆત આની થશે ને, પછી ધીરે 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 એ જ અભ્યાસ એવો એવો કેળવાતો જશે. પછી જેટલું જેટલું દુઃખ આવશે એમાં એમાં વધારે જાગૃતિ રહેશે. જેટલો જેટલો પગમાં કાંટો વાગશે એટલી ખબર પડશે કે મારે પગ છે. કાંટો ન વાગે તો ખબર પણ નથી રહેતી કે મારે પગ છે. પગ છે પણ ખબર, ધ્યાન નથી જતું. કાંટો વાગે કે તરત જ ધ્યાન જાય. માથું દુખે ત્યારે ખબર પડે કે મારે માથું પણ છે, નહીં તો માથાની ખબર જ નથી રહેતી. એવી તો આ હાલત છે. એટલે જેટલું દુઃખ આવશે એટલી જાગૃતિ વધશે, પછી એટલી જાગૃતિ વધશે. એટલે કાળું સફેદનું વિરોધી નથી, એ દુઃખ એ આત્માનું વિરોધી નથી. એ કાળા બ્લેકબોર્ડ ઉપર સફેદ ચોકથી લખીએ તો દેખાય છે, તરત જ તમને જેટલા દુઃખના કાળે તમને તરત જ એ ખબર પડશે કે એને જાણનારા ચૈતન્યમાં ક્યાંય દુઃખ નથી. જેટલું આવે તે આવી જાય. એટલે તો કૃપાળુ દેવના ચામડીનો રંગ તમે બતાવી ન શકો અંતિમ ઘડીએ કેવો ચામડીનો રંગ હતો, કારણ કે મચ્છર જ એટલા ચામડી ઉપર બેઠેલા છે કે ખબર ન પડે કે ચામડી કેવા રંગની છે. લાખો વર્ષોથી કરોડોના કરજમાં કોઈ વ્યક્તિ ડૂબેલી હોય ને લેણદાર સામે આવી ગયો હોય તો આનંદ થાય કે આવી ગયો છે, લઈ જા, અને ચૂકવવાની શક્તિ પણ છે, સારું થયું આટલા કરજથી મુક્ત થયો. આ મચ્છરના જીવો સાથે પૂર્વના એવા ઋણાનુબંધ હતા કે આવી ગયા લેણદારો અહીંયા છે. એટલે તો જીસસે કીધું, જે વિનમ્ર બને છે પ્રભુના દ્વારે પહેલા પહોંચે છે. અહીંયા તમે હારી જશો, અહીંયા જે વ્યક્તિ એ લોકોની સામે તમે હારી જશો કે જો ચાલ્યું ને તારું, મારું ચાલી ગયું, સ્વીકાર કરી લેજો. કારણ કે જીસસે કીધું છે પ્રભુના દ્વારે પહેલા પહોંચે છે, અહીંયા તો છેલ્લે જ રહી જશે. જે વધારે વિનમ્ર બને, ક્યાંક લાઈનમાં ઊભા હોય ને વધારે વિનમ્ર બને, ધક્કો મારીને કોઈ પાછળ મોકલે, અહીંયા તો છેલ્લે જ રહી જશે, પણ પ્રભુના દ્વારે એ પહેલા પહોંચશે. એટલા માટે અહીંયા હારવા માટે તૈયાર થયો. મોટી લડાઈને જીતવા માટે નાની નાની લડાઈ હારવા તૈયાર થયો. 1 કરોડની લોટરી જીતવા 20 રૂપિયા હારવા તૈયાર થઈ ગયો. આ જાગૃતિ. દુકાનમાં વેપારી બેઠો છે ને ગરાગ આવે છે, એના માટે ગરાગ આવે અને ગરાગ આવે તો એના માટે તમે ઘણી વાર જોયું એ દુકાનદાર પૂછે, સાડી લેવા તમે ક્યાંય ગયા હો? અચ્છા, હવે કોલ્ડ ડ્રિંક પીશો, ઠંડુ પીશો, ચા પાણી પીશો, શું પીશો? એ કોઈ ઉપકાર નથી કરતો. એને ખબર છે કે આ બહુ મોટો ફાયદો થયો છે, ઘણી બધી સાડીઓ વેચાણી છે, અને તમે છેલ્લે એમ કહો કે એક કઈ સાડી નથી લેવી તો પછી ચા પાણીનો ઓર્ડર કેન્સલ થઈ જશે. કારણ કે એ તો એના માટે હતું કે મોટી લડાઈ જીતવા માટે, મોટી કમાણી માટે આ નાની નાની થોડું ચા પાણીનું હારવા તૈયાર થઈ ગયું. મોટાને જીતવા માટે નાની લડાઈ હારવા તૈયાર થઈ જવું. એટલા માટે પ્રભુના દ્વારે પહોંચવા માટે આ અજ્ઞાનીઓની સામે હારવા તૈયાર થઈ જવું. સમતા, ઠીક છે. અને એ જાગૃતિ દરેક સમયે રહી, એના માટે આ સત્સંગ છે, કે સત્સંગ વગર બેહોશી છે. એટલે બહુ મહત્વનું છે આખો દિવસ તમે કોની સાથે વાત કરો છો, કોની સાથે તમારી ચર્ચા ચાલે છે, ચર્ચા પણ કેવી ચાલે છે. એટલે હું બધા સાધકોને કહું, બચજો એ સંગતિથી જ્યાં ચૈતન્યના ગુણગાન ન થતા હોય. ગોથા ખાઈ જવાશે. ધન્ય ભાગ્ય છું હું આ પરમાત્માઓની વચ્ચે મને આ કહેવાનો બોલવાનો અવસર મળ્યો છે. પ્રતિ સમય જાગૃતિ રહી. હજુ મુમુક્ષુના થોડા લક્ષણો છે જેના ઉપર આપણી ચર્ચા ચાલશે. પ્રતિ સમય આ જાગૃતિ રહી. જે જે પણ સાંભળવામાં આવે એનો પ્રયોગ કરવામાં આવે. પ્રયોગ કરતા તે તમને પોતાને જ અંતરમાં અનુભવે, બીજાના કોઈના કીધાથી નહીં,
બીજાના કહેવાના ઉપર એટલું જોર ન આપવું, પોતાનો અનુભવ પ્રમાણ છે. બસ મને અનુભવાયું, આ જ પ્રમાણ છે, આ જ પ્રમાણ છે. આ પરમાત્માઓએ અત્યંત દૂર દૂરથી અહીંયા પધારીને મને સત્સંગ કરવાનો અવસર આપ્યો. આ પરમાત્માઓના નિમિત્તથી મારો આટલો સમય સત્સંગમાં રહ્યો વ્યર્થમાં ન વીત્યો. એના માટે આ પરમાત્માઓએ પ્રત્યક્ષ સદગુરુ તુલ્ય મારા માટે કામ કર્યું. એ બદલ હું મારા હૃદયના અંતઃકરણથી આ પરમાત્માઓને પ્રણામ કરું છું. મારા પ્રણામ સ્વીકાર કરું.